સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે ભાઈ ઓલરેડી એસટીઆઈ છે, ડીવાયએસઓ ને પ્રિલિમિનરી એક્ઝામ જે છે કન્ડક્ટ થઈ ગયેલી છે, તો આગામી સમયમાં હવે મેન્સ આવશે. સો જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય અને એના પછી મેન્સનું પેપર આવે એ વખતનો સમયગાળો ઘણો ઓછો હોય છે, તો તેને પ્રેક્ટિસ કરવી કે એનાલાઇઝ કરવું કે કન્ટેન્ટ ડેવલપ કરવું કે શું કરવું એમ. સો ખાસ કરીને જે પણ આપણે આન્સર કહીને હોય છે એના આધારે નક્કી કરી લેતા હોય છે કે અંદાજિત આટલામાં મારા માર્ક્સ રહેલા છે અને શક્યતા છે કે ભાઈ મારી પીટી જે છે થઈ જશે. 70ની આસપાસ હોય, 70થી વધારે હોય તો પીટી થવાના ચાન્સીસ સૌથી વધારે રહેલા છે. સો ભાઈ, આગામી સમયમાં જે મેન્સની એક્ઝામ લેવાશે તો એને કેવી રીતે હેન્ડલ કરવી, એક જ વખતમાં કેવી રીતે મેન્સ ક્લિયર કરવી, અધરવાઇઝ શું થાય, ઘણા જે છે પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી નાખતા હોય. સો એક જ વર્ષમાં કેવી રીતે આખી મારી એક્ઝામ ક્લિયર કરી જ નાખવી, એના માટે એક લેક્ચર છે સ્પેશિયલી કે જૂના જે પેપર રહેલા છે એસટેટ, ડીવાયએસઓ, જીપીએસસી 1-2, પીઆઈ, તો એનું એના પેપરનું એનાલિસિસ પ્લસ સ્ટ્રેટર્જી. ઘણી વખત એવું થાય કે ભાઈ કન્ટેન્ટ બહુ સારું ડેવલપ થઈ ગયું હોય, બહુ બધું આવડતું હોય છે, કરંટ આ તે તમામ સબ્જેક્ટમાં પીએચડી થઈ ગયા હોય, પરંતુ એમાંથી એક્ઝામ ઓરિએન્ટેડ અથવા તો જે પૂછેલું છે, જેમ કે આખું ભૂગોળ આવડે છે પણ જે પ્રશ્ન ભૂગોળનો પૂછેલો છે, શબ્દની સીમા છે, આની સાથે જગ્યા પણ કમ કહેવાય કે ભાઈ એની પણ સીમા હોય છે, એની અંતર્ગત એક્ઝામ ઓરિએન્ટેડ પ્રશ્ન જે પૂછેલો છે એને ઓરિએન્ટેડ કેવી રીતે લખવું, શું લખવું અને ક્યાંથી પ્રશ્નની પ્રશ્નના જવાબ લખવાની શરૂઆત કરવી, આ બધી વસ્તુ આજે હું જણાવીશ. ખાલી એમ નહીં કે બસ આ લખી લો આ લખી લો, એક બે પ્રશ્નો સોલ્વ કરીને પણ બતાવીશ કે આ રીતે તમે લખો તો ભાઈ માર્ક જે છે વધારે આવી શકે છે. સો મિત્રો, વધારે સમય નથી લેવો અને શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો ભાઈ કઈ કઈ એક્ઝામના જૂના પેપર લીધેલા છે, તો જે એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, પોલીસ ઇન્સ્પેક્ટર હતું અને જીપીએસસી જે ક્લાસ 1-2 હમણાં મેન્સ ગઈ છે, તો તમામ એક્ઝામના જે મેન્સના ખાસ કરીને જીએસ જનરલ સ્ટડીઝ કહીએ ને ભાઈ, એના પેપરનું એનાલાઇઝ કરવાનું છે. હવે જો આનું નામ જીકે નહીં પણ શું છે, જીએસ છે, પહેલાં તો અહીંથી પણ ક્લિયર હોવું જોઈએ કે જીકે અને જીએસ આ જનરલ નોલેજ છે ને જનરલ સ્ટડીઝ છે, આ બેમાં તફાવત છે ભાઈ. તો અહીંયા તમને કોઈ એવું નથી પૂછવાનું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય પછી કયો રાજા આવે છે, કયો રાજા આવે છે, એને શું બનાવ્યું હતું, એવું પ્રશ્ન નહીં આવે. અહીંથી પ્રશ્ન ડાયરેક્ટલી એ જ આવે, જેમ કે આ તમે જો જીકે, જીકેમાં ભાઈ ફેક્ટ બેઝ આવે, કીધું ને કે ચંદ્રગુપ્ત મૌર્ય પછી કોણ રાજા આવશે, નીચેમાંથી કઈ જગ્યા અશોક શિલાલેખ બનાવેલો છે, આ જીકે બેઝડ કહેવાય. જીએસ જનરલ સ્ટડીઝ કોને કહેવાય, તો ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય હતા અથવા તો મૌર્ય જે સામ્રાજ્ય હતું એ સમયે એની પ્રશાસનિક વ્યવસ્થા કયા પ્રકારની હતી ભાઈ, મૌર્ય શાસન દરમિયાન સમાજ વ્યવસ્થા કેવી હતી, વૈદિક કાળ હતો, વૈદિક કાળ દરમિયાન સમાજ વ્યવસ્થા કેવી હતી, સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી, તો આ જનરલ સ્ટડીઝ કહેવાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જીકે અને જીએસમાં ડિફરન્સ હોય છે એ સોલ્વ થવું જરૂરી છે, કારણ કે તમે પેપર જોશો ને તો ઉપર જીકેનું પેપર નથી, જીએસનું પેપર છે, તો આ તફાવત ક્લિયર થવો જોઈએ. જેમ કે તમને હજી એક આઈડિયા આપું, તમે ભાઈ સીધા જેમ કે હિસ્ટ્રીની જ વાત કરીએ, આધુનિક ભારતની વાત કરીએ, જેથી પ્રશ્ન સારા એમાં પૂછાય પણ છે. હિસ્ટ્રી આધુનિક ભારત બરાબર, તો પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક ભારત, એમાં મધ્યકાલીનના પ્રશ્ન ખૂબ ઓછા હોય છે, ખૂબ જ ઓછા આવે છે, કદાચ નહિવત પણ કહી શકાય, પરંતુ આધુનિક ભારતમાંથી પ્રશ્ન આવી શકે છે. જેમ કે અત્યાર સુધી આપણે ભણીને ગયા હોય કે ભાઈ ગાંધીજીએ કરેલા કાર્ય, લગભગ ગાંધીજી ઉપર પ્રશ્ન હોય જ છે. તમે જુઓ જૂના પ્રશ્નો, લગભગ એકાદા પેપરમાં એકાદો પ્રશ્ન ગાંધીજીના વિચારધારા ઉપર ડિપેન્ડ હોય જ. તો આપણે જોઈને ગયા કે ભાઈ ગાંધીજીએ કયા પ્રકારના આંદોલન કર્યા છે, ગાંધીજીની નીતિ કેવી હતી, ગાંધીજીની નીતિ કેવી હતી, તો શું અહીંયા સત્ય, અહિંસા, નિષ્ઠા આ બધું લખવાનું છે? ના ભાઈ ના, આવું તો બધા લખે છે, કંઈક હટકે લખો કે માર્ક આવે. ગાંધીજીની જે આંદોલનની નીતિ હતી કયા પ્રકારની હતી, તો કે એક તો સામાન્ય જન સાથે જોડાયેલા, જેમ કે જો મીઠું, ગાંધીજી એવી જ વસ્તુઓને પસંદ કરતા જ્યાંથી સામાન્ય વ્યક્તિ જોડાયેલો હોય, જેમ કે મીઠું દરેક વ્યક્તિ સાથે સંકળાયું છે એટલે મીઠાને ટાર્ગેટ કરેલું હતું, એટલે આખો વર્ગ, આખો સમાજ, આખો દેશ જે છે એમાં ભાગીદાર થાય. તો ખાલી તમે કહો ને કે ભાઈ સત્ય, નિષ્ઠા, કરુણા, આ તે, અહિંસા, એટલું અહીંયા ઇનફ નથી, તમારે બીજાથી થોડુંક હડકે વિચારવાનું છે અને એ તમારે ત્યાં એક્ઝામમાં જે પ્રશ્ન પૂછે ત્યાં સરળ ભાષામાં શો આઉટ કરવાનું છે, તો માર્ક આવે.
જોયું ને જેમ ત્યાં સિમ્પલ તમને કીધું ગાંધીજી તો કે એકદમ સામાન્ય વસ્તુ સાથે સામાન્ય લોકો સાથે જે પણ વસ્તુ સંકળાયેલી હતી એને ટાર્ગેટ કરતા એટલે આખો વર્ગ આખો દેશ જે છે આંદોલનમાં આવી છે એ જ રીતે જેમ કે જો હોય 1813ના એક્ટ આવે છે 1833ના એક્ટ આવે છે આ બધા એક્ટ આવે છે તો અહીંયા ગોખી નાખે તેરના એક્ટમાં આ શું આ હતું આ હતું આ હતું પણ એ પણ જાણવાની કોશિશ કરો ને કે 1813નો એક્ટ ભારતમાં શા માટે લઈ આવવો પડ્યો શા માટે ઇન્ટ્રોડ્યુસ થયો કોઈ પણ કાયદો એમનેમ તો બનતો જ નહીં હોય 1909નો કાયદો એવી રીતે કઈ પરિસ્થિતિ હતી અંગ્રેજો સામે કે 1909નો કાયદો બનાવવો પડ્યો 1919નો કાયદો બનાવવો પડ્યો ભાઈ એવી રીતે કઈ પરિસ્થિતિ ઇન્ટ્રોડ્યુસ થાય છે તો એ પણ સમજવાની કોશિશ કરો જેમ કે 1813નો એક્ટ હોય એની અસર આપણે ભારતમાં જોતા છું કે આ વસ્તુ જે છે ને ઇન્ટ્રોડ્યુસ કરી 1 લાખ રૂપિયાની જોગવાઈ કરી એજ્યુકેશન માટે ને આ તે બધું પણ એ વિચારવાની કોશિશ કરો ને કે 1813નો એક્ટ ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થયો તો એની અસર શું ઇંગ્લેન્ડમાં કંઈ આવી કે નથી આવી ઇંગ્લેન્ડમાં કેવી રીતે એની અસર આવી શકે છે તો આ રીતે પણ વિચાર કરો ને તો આ તમારું જીએસ થશે તો ફર્સ્ટ ઓફ ઓલ જીકે અને જીએસમાં ડિફરન્સ હોય છે ક્લિયર થવો જરૂરી છે ભાઈ ખાસ જરૂરી છે જેમ કે તમે ભૂગોળની વાત કરીએ તો ગોખી નાખો કે ભાઈ તરાઈ ખાદર બાંગર આવ્યું છે આ 4 કિનારા છે બસ આટલું પણ આ જે દરિયા કિનારા રહેલા છે દરિયાના કિનારા એની વિશેષતાઓ શું છે એ તમારું જીએસ થઈ જાય અહીંયા લખી નાખે ગુજરાતનો તન કોંકણ તન ભાલાબાર તટ બરાબર એટલે લખી નાખશે યાદ રાખી લીધું ચલો એ ઓકે કંઈ ખોટું નથી તમારી પીટી થોડા ફેક્ટ પૂછે છે પણ જીકે જ્યારે સોરી જીએસ આવે છે મેન્સ આવે છે તો ત્યારે આવે છે ભાઈ કે આ મેદાન રહેલા છે ઓકે ચલો એ મેદાન તો જણાવી જ દો પણ એની સાથે કોઈ એક મેદાનનું સરસ મજાનું આખું કહેવાય ને એનાલાઇઝ કરીને આપો વિશ્લેષણ કરીને આપો તો ત્યારે ભાઈ કોઈ એક મેદાનને સમજાવવું પડે છે કે ભાઈ પૂર્વની સાપેક્ષમાં પશ્ચિમ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ બને છે આના સિવાય જેમ કે સિમ્પલ કહો કે પશ્ચિમ જે છે પશ્ચિમ દરિયા કિનારા રહેલા છે પશ્ચિમ દરિયા કિનારા છે અહીંયા નદીઓ જે છે ના મુખ ત્રિકોણ નથી પ્રશ્ન યુપીએસસીએ પૂછેલો છે કે પશ્ચિમ તરફ વહેતી નદીઓ મુખ ત્રિકોણ નથી બનાવતી શા માટે જણાવી દો ભાઈ એટલે એટલું યાદ રાખો કે આ મુખ ત્રિકોણ નથી સિમ્પલ ઓકે અને માની ગોદમાં કૃષ્ણ કાવેરી મહાનદી ગોદાવરી કૃષ્ણ કાવેરી વહે છે અને પૂર્વ બાજુ જે છે કાપ પાથરે છે ભાઈ તો પૂર્વના દરિયા કિનારે કાપ વાળા છે પશ્ચિમના દરિયા કિનારે કાપ વિના નથી તો અહીંથી સિમ્પલ લખો કે ભાઈ પશ્ચિમના દરિયા કિનારા તરફ વહેતી નદીઓ મુખ ત્રિકોણ બનાવતી નથી અને એના કારણે કિનારે કાપ ઓછો છે તો ભાઈ એ જે છે બંદરો બનાવવા માટે બહુ સારી જગ્યા કહેવાય પોર્ટના ડેવલપમેન્ટ માટે શા માટે કાપ નથી એટલે મોટા જહાજો નજીક સુધીના વિસ્તારમાં આવી શકે છે તો આ શું થઈ ગયું આ જીએસ થઈ ગયું અને તમે નામ યાદ રાખી શીખે થઈ ગયું તો આ ડિફરન્સ હોય છે પીટી અને મેન્સ હોય છે પહેલાં તો આ ક્લિયર થવું જરૂરી છે સો જે પણ જૂના પેપર એસટીઆઈ ડીવાયએસઓ પીઆઈ અને જીપીએસસી 1-2 લીધેલા છે એના આધારે ભાઈ એક આખું કહેવાય ને વિશ્લેષણ કર્યું છે કે કયા સબ્જેક્ટમાંથી કયા પ્રકારના પ્રશ્નો આવે છે કયા સબ્જેક્ટમાંથી અત્યાર સુધી કેવા પ્રશ્નો આજે છેલ્લે એક્ઝામ લેવલમાં પૂછેલા છે તો એની એક ઉપર નજર પણ કરી લઈએ એટલે અંદાજ આવે કે ભાઈ કયો વિષય જે છે વધારે કઈ એક્ઝામમાં પૂછી લે છે જેમ કે ભારત તથા ગુજરાતનું કલા અને સંસ્કૃતિ છે ને આપણે આર્ટ એન્ડ કલ્ચર કહીએ છીએ જો ફિક્સ જ છે એક પ્રશ્ન તો આવે આવે ને આવે જો લાગે ભાઈ આવે જો સો એમાંય ભારત અને ગુજરાત બંને લીધેલા છે તો સમજીએ તો જે એસટીઆઈ હતી ને લાસ્ટ એસટીઆઈ મિત્રો એમાં ભારત અને ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર છે ટોટલ 3 પ્રશ્ન પૂછેલા હતા તમે પણ નક્કી કરી શકો છો એવું લખી શકો છો કે ભાઈ એસટીએમાં આર્ટ એન્ડ કલ્ચરમાંથી 3 પ્રશ્ન હતા ગુજરાત અને ભારત બંનેનું એમાં ભારતનો એકાદો પ્રશ્ન હોય અને 2 ગુજરાતના હોઈ શકે અથવા તો ભારતના 2 હોય અને 1 ગુજરાતનો હોય છે પણ પૂછે છે 2 એટલે તમારે ફરજિયાત છે કરવું એના પછી જોઈએ તો ડીવાયએસઓની એક્ઝામમાં એક પ્રશ્ન આવેલો હતો એક જ પ્રશ્ન આવેલો હતો પણ કીધું ને કે એક તો આવશે જ લાગે અને જે લાસ્ટ પીઆઈ ગઈ ને મિત્રો એમાં જે છે ભારત અને ગુજરાતનું જે કલા અને સંસ્કૃતિ હતું એમાંથી 4 પ્રશ્ન આવી ગયા એ રીતે જીપીએસસી 1-2માં પણ 4 પ્રશ્ન આવી ગયા વિચાર તો કરો 40 માર્ક આપી જાય છે અહીંયા 30 માર્ક આપી જાય તો ઇમ્પોર્ટન્ટ તો બને છે ને સો ખાસ કરીને ભાઈ ગુજરાત અને ભારતનું આર્ટ એન્ડ કલ્ચર પૂછે છે અને એમાંય એસટી અને ડીવાયએસઓ માટે હું ખાસ કહીશ કે ગુજરાતનું કલા અને સંસ્કૃતિ ઉપર ફોકસ કરે ગુજરાતનું કલા અને સંસ્કૃતિ ઉપર ધ્યાન આપે ત્યાંથી પ્રશ્ન આવે છે એ રીતે જોઈએ ઇતિહાસનું મેં તમને ખાસ કીધું વર્ગીકરણ એક તો પ્રાચીન ભારત આવશે એક મધ્યકાલીન આવે અને એક આધુનિક આવે
આધુનિક ભારત અંગ્રેજોવાળું. અને આની સાથે જ મેં એક સબ્જેક્ટ એડ કર્યો છે મિત્રો, ગુજરાતી સાહિત્ય. હો ભાઈ, ગુજરાતી સાહિત્ય. હવામાં તમને એવું ના પૂછે કે આની કૃતિ આખી આ સમજાવો, પાટણની પ્રભુતાની વિશે નોંધ લખી નાખો, એવું તો નથી પૂછતા. કે રાયનો પર્વત જે છે ભાઈ, એનો સાર તમે તમારી ભાષામાં લખો, એવું તો નથી પૂછતા. પણ હા, ગુજરાતી સાહિત્યનો ભાઈ ડેવલપમેન્ટ, એના ઉપર જે છે પ્રશ્ન આવી શકે છે કે ગુજરાતી સાહિત્ય જે છે આપણું લોકજીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે, એ પ્રકારના પ્રશ્ન આવી શકે છે. એ રીતે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતે રહેલા છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તમે જુઓ ને તો ભાઈ પ્રાચીન સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને આધુનિક, અને આ બે મેં જોવું હોય તો પ્રાચીન પ્રાચીન ફિક્સ જ હોય કે પ્રાચીનમાંથી પ્રશ્ન એક આવે જ આવે જ લાગે એમ. જેમ કે જોવો ભાઈ, દિવા છેલ્લા એસટીઆઈની વાત કરીએ તો બે પ્રશ્ન પૂછેલા છે. ઇતિહાસ, ખાસ કરીને તો ઇતિહાસમાંથી બે પ્રશ્ન એસટીઆઈમાં હતા. એ રીતે જ ડીવાયએસઓમાં ભાઈ ત્રણ પ્રશ્ન હતા, પીએમાં પણ ત્રણ હતા, અને જીપીએસસી 1-2માં 6 પ્રશ્ન હતા. 6 પ્રશ્ન પૂછી લીધા. તો જે પ્રાચીન છે, આધુનિક છે, અને ખાસ કરીને ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન તમે ન કરો તો પણ ચાલે છે. સામાન્ય રીતે પ્રશ્ન ત્યાંથી આવતા નથી. હું એમ નથી કહેતો કે પ્રશ્ન આવતા જ નથી, પણ હું એમ કહું છું કે સામાન્ય રીતે પ્રશ્ન નથી આવતા. સો તમે ઘણું બધું હજી જો ભાઈ, મેઇન્સ નો સિલેબસ ઘણો વાસ્ટ છે, તો એ બધી તૈયારી કરો અને એમાં એકાદ પ્રશ્ન જેમ કે મધ્યકાલીનનો આવતો હોય તો તમે સ્કીપ કરો, તેમાં કંઈ ખોટું સાબિત થતું નથી. પરંતુ હા, એક પ્રશ્ન જેની સંભાવના પણ ઓછી છે, સાવ ઓછી છે પૂછાવાની, અને એની પાછળ આપણે પીએચડી કરવું, એ તો યોગ્ય નથી જ ને, અને લગભગ તો પૂછાતો જ નથી. એટલે તમે મધ્યકાલીન ભારતને સ્કીપ પણ ઇવન કરી શકો છો. તો પ્રાચીન, આધુનિક અને ગુજરાતી સાહિત્ય, તો એમાં પણ ખાસ કીધું એ મુજબ કેવા પ્રશ્ન. તો અહીંયા તમારે ગોખી નથી જવાનું કે ચંદ્રગુપ્ત મૌર્ય પછી કોનો નંબર આવે છે, બરાબર? તો ખાસ તમારે જે પણ રાજાઓ રહેલા હતા એના એના શાસનકાળ દરમિયાન એની પ્રજાની સ્થિતિ કેવી હતી, એમાં સમાજની સ્થિતિ કેવી હતી, સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી, પ્રશાસનિક વ્યવસ્થા કેવી હતી, એ સમયે ખાસ જે અલગ અલગ પદોને અલગ અલગ નામે ઓળખતા હતા, ક્યારેક એવો પ્રશ્ન પણ બની શકે છે ભાઈ. તો તમારા બધી વસ્તુ જે છે થોડું ઘણું ફેક્ટ, સાવ એમ નથી કે ફેક્ટ કરવાનું, થોડું ઘણું ફેક્ટ કરવું જોશે, અને ખાસ કરીને તેની વ્યવસ્થાઓ જે છે સમજવી પડે. એની સાથે સપોઝ કે હડપ્પામાંથી પ્રશ્ન આવી શકે, હડપ્પામાંથી પ્રશ્ન પૂછી શકે કે હડપ્પા સમયે જે પણ કલાઓ અથવા તો જે રિચ્યુઅલ્સ, ધર્મ જે ખાસ કરીને તો એની જે પરંપરાઓ હતી જે આજે પણ જીવિત છે ક્યાંક ને ક્યાંક, એના વિશે નોંધ લખો, તો પ્રશ્ન આવી શકે છે. જેમ કે આજે આપણે વૃક્ષની પૂજા કરીએ છીએ, આના સિવાય તો કે સૂર્યની પૂજા કરીએ છીએ, દેવીઓની પૂજા કરીએ છીએ, તો એના અવશેષ ત્યાં પણ પ્રાપ્ત થયા છે, આજે પણ ચાલુ છે. સો ભાઈ, આ પ્રકારના પ્રશ્ન પૂછતા તમારે વિચારવાનું છે, એ વિચાર કરવો પડશે કેવી રીતે પીટીમાં આવી શકે, કેવી રીતે મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. જેમ કે હડપ્પાના શહેરની આખી વ્યવસ્થા પૂછી શકે મેન્સમાં. આની સાથે જ જે ઋગ્વેદ કાળ હતા, ઇન્સ્ટ કે વૈદિક કાળ છે, તો વૈદિક કાળની વ્યવસ્થા પૂછી શકે, મહાજન પદ વિશે પૂછી શકે છે. તો આ બધી વસ્તુ ઉપર તમે ધ્યાન રાખો, એક એક સરસ મજાનો ટોપિક ઉપાડી પ્રાચીન ભારતમાં ભાગ પાડી, એમાંય ભાગ પાડી દો. હા ભાઈ, જેટલો ટાર્ગેટ તમારો નાનો હશે, સફળતા એટલી જ મોટી મળતી હોય છે. ભાગ પાડી દો કે ભાઈ હડપ્પામાં જે છે મેન્સને માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે, હું કરી નાખીશ. આ રીતે મેન્સમાં પૂછાય છે, જૂના પેપર જોઈ લો સાથે, અને સામે તમારી સામે એનાલિસિસ આખું તૈયાર જ છે કે ભાઈ ક્યાંથી કેટલું પૂછાય છે. એસટીએમાં જે છે ઇતિહાસ અને ગુજરાતી સાહિત્યમાંથી 2 પ્રશ્ન આવ્યા, ડીવાયએસઓમાં 3 આવ્યા, પીએમાં 3 આવ્યા, જીપીએસસી 1-2માં 6 આવે છે. તો ધીરે ધીરે કરતાં કરતાં એક એક સબ્જેક્ટ ક્લિયર કરતા જાઓ અને માર્ક જે છે મેળવતા જાઓ ભાઈ, બરાબર? અને હા, એ પણ તમને કહી જ દો કે છેલ્લે ભાઈ, છેલ્લે હું તમને થોડાક પ્રશ્ન બતાવીશ, થોડાક તો શું ઘણા બધા બતાવીશ, અને ક્યાંથી પ્રશ્ન મળશે તમારે પ્રેક્ટિસ કરવી હોય કે મેં આખો સબ્જેક્ટ વાંચ્યો છે, હવે એમાંથી મારે ટ્રાય કરવી કે મને કેવું મેન્સમાં આવડે છે, તો ઘણા બધા પ્રશ્ન પણ બતાવીશ અને ક્યાંથી પ્રશ્ન મળશે એ પણ જણાવીશ. તો છેક સુધી જોડાયેલા રહેજો. એના પછીનું જોઈએ તો કે બંધારણ ભાઈ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. કરંટમાં પણ ખૂબ સારું હોય છે. જુઓ અત્યારે પાર્લામેન્ટનો ભાઈ મોન્સૂન સેશન ચાલે છે, ઘણા બધા બિલ પાસ થાય છે, તો કરંટથી પણ પૂછી શકે છે કે આ બિલ વિશે નોંધ લખો, અને ફંડામેન્ટલ આપણું આખું રહેલું તો છે. જુઓ એસટીએમાં કેટલા પ્રશ્ન હતા, તો કે છેલ્લી એસટીએમાં 3 હતા, ડીવાયએસઓમાં 4 પૂછ્યા, પીએમાં એમાં 8 પ્રશ્ન પૂછી લીધા હતા, અને જીપીએસસી 1-2માં ભાઈ 4 પ્રશ્ન પૂછી લીધા હતા. 4 પ્રશ્ન પૂછી લીધા હતા.
હવે નીતિ આયોગ ઉપર પ્રશ્ન હોય તો ભાઈ કરંટ ના કહેવાય, 2014-15 જે છે નીતિ આયોગ બનેલું હતું તો એ ભાઈ ઘણું જૂનું થઈ ગયું જ કહેવાય, હવે તો બધા ચેપ્ટર આવી જાય છે ને. સો જો એસટીમાં બંધારણ ઉપર 3 આવ્યા, અહીં 4 આવ્યા, અહીં 8 આવે છે, અહીં પણ 4 આવે છે. હવે એમ કે બંધારણમાં શું મારા રાષ્ટ્રપતિની કહેવાય કે ક્યાં ક્યાં અનુચ્છેદ ગોખીને જવાનું, ના ભાઈ ના, બધા અનુચ્છેદ ગોખવાની જરૂર નથી. હા પણ એક ઇમ્પોર્ટન્ટ હોય તો મેન્સમાં ક્યાંક લખવા થાય કે આ અનુચ્છેદ મુજબ આવું કહેવા માંગે છે, અનુચ્છેદ 1-2-3 મુજબ, અનુચ્છેદ 1-4-3 મુજબ, બરાબર. તો એ તમે જરૂર નથી લખી શકો. અનુચ્છેદ 19 મુજબ, અનુચ્છેદ 22 આવું કહે છે, અનુચ્છેદ 21 આવું કહે છે, અનુચ્છેદ 14 કહે છે ભાઈ કાયદા સમક્ષ સમાનતા છે અને કાયદાનું સમાન રક્ષણ છે. તો આ મુજબ તમે ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને અગત્યના અનુચ્છેદ હોય, કાયદાની સમાનતાની વાત હોય છે, યુનિફોર્મ સિવિલ કોડની વાત છે, સમાન વેતનની ક્યાંક વાત આવે, સીઓના અધિકારની વાત આવે, તો એના માટે જે છે જેમ કે ભાઈ આના સિવાય વંચિત વર્ગની વાત આવે, એસસી એસટી માટેની વાત આવે, તો એ સમયે એના જે સ્પેશિયલ આર્ટિકલ હોય થોડાક તૈયાર કરી જ નાખવાના કે આના ઉપર પ્રશ્ન પૂછે ને તો આ 2-3 આર્ટિકલ જે છે લખવા દે, જેથી કરીને શું થાય કે તમારો જે આન્સર હોય ને મેન્સનો એમાં થોડું ફેક્ટ પણ ઝડકી ઉઠે કે હા ભાઈ આને ફેક્ટય ખબર છે, આ અનુચ્છેદ મુજબ છે આની વાત ખબર છે, ખાલી એવું નથી કે આને લખીને એવું બસ આ છે એમ, ક્યાં રહેલું છે એ પણ થોડું ઘણું દેખાશે. સો બંધારણ પણ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, એમાં પણ જેમ કે જો ભાઈ મૂળભૂત અધિકારો તો એવું તો નહીં જ પૂછે કે અનુચ્છેદ 21 વિશે વર્ણન કરી દો ભાઈ ફૂલ ડીપમાં, બરાબર. તો એ પૂછે તો એ તમારે આખો અનુચ્છેદ ખાલી એટલું નહીં કે ચલો ભાઈ આટલું લખીને આખું એડિંગ એટલે પતી ગયું, એની જેટલી પણ જોગવાઈ મળતી હોય છે બધું ત્યાં લખવું પડે, એમાં સુધારા થઈને આવ્યું હોય 21 તો એ પણ તમારે લખવું તો પડે, બરાબર. તો એ રીતે આખું તૈયાર કરવાનું છે. જેમ કે ભાઈ એક ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકાર છે અને ડીપીએસપી છે, તો આ બેમાં તફાવત શું હોય છે, જેમ કે આ પ્રશ્ન આગળ સોલ્વ કરાવીશ. ચાલો મૂળભૂત અધિકાર અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એમાં તફાવત શું રહેલા છે, એ કયો પોઝિટિવ અપ્રોચ આપે છે, કયો નેગેટિવ અપ્રોચ આપે છે, આવા પ્રશ્ન પણ હશે, બરાબર. બધું તમારે સમજવું પડશે ભાઈ, અને બધું એનાલિસ કરતાં કરતાં જ આપણે રીડ કરવાનું થશે અને કન્સેપ્ટ ડેવલપ કરવાના હોય. એના પછીનો સબ્જેક્ટ જોઈએ તો ભૂગોળ અને પર્યાવરણ બંને સાથે પૂછી લે છે ભાઈ. પર્યાવરણનો પ્રશ્ન સામાન્ય રીતે ઓછા હોય છે, એકાદ પ્રશ્ન હોઈ શકે અથવા ના પણ હોઈ શકે. જેમ કે ભાઈ ભૂગોળમાં તો આમાં પણ ભાગ પાડી શકાયો, 3 ભાગ પડી શકે, જેમ કે ભૌતિક ભૂગોળ આવી શકે, ભૌતિક ભૂગોળ છે, પછી ભારતનું ભૂગોળ છે અને એક છે ગુજરાતનું ભૂગોળ. તો આ 3માંથી જે છે પ્રશ્ન આવી શકે. હવે એમ ના થાય કે સામાજિક ભૂગોળ ને આર્થિક ભૂગોળ એ બધું આની અંદર આવી જશે, ડોન્ટ વરી. સમાજને લઈને ભૂગોળ હશે, વસ્તી હાથે તો સામાજિક ભૂગોળ છે, વસ્તીનું સ્થાનાંતર આ બધું સિદ્ધાંત. અને આર્થિક તો કે ભાઈ આ એગ્રીકલ્ચર છે, એની સાથે જ સંકળાયેલા કે ઉદ્યોગો છે, આના સિવાય તો કે ભાઈ ખનિજ છે, એ બધું એક ઇકોનોમિક જિયોગ્રાફીમાં આવી જશે. સો ભૌતિક ભારત અને ગુજરાતની ભૂગોળ અને એની સાથે એક સબ્જેક્ટ ભૂગોળ સાથે સંકળાયેલો છે એન્વાયરમેન્ટ પર્યાવરણ. તો આના ઉપર ફોકસ કરીએ તો સામે તે એસટીમાં જુઓ 3 પ્રશ્ન આવે છે, ડીવાયએસઓમાં 1 આવેલો હતો, પીએમાં પણ 3 હતા અને જીપીએસસી 1-2માં 7 પ્રશ્ન હતા. તો આ મુજબ ભૂગોળ અને એન્વાયરમેન્ટમાંથી પ્રશ્ન આવે છે. હવે આમાં તમે જુઓ ને તો ભૂગોળ સારો સ્કોરિંગ સબ્જેક્ટ કંઈ કહી શકાય, એ રીતે અન્ય પણ છે, સ્કોરિંગ જ છે, એવું નથી કે તમે સબ્જેક્ટ છે ભાઈ બે પુઠ્ઠા વચ્ચેથી પૂછે છે, બે પુઠ્ઠા વચ્ચેથી પૂછે છે. હા હવે એમ થાય કે બે પુઠ્ઠા કયા છે, બરાબર. તો તમે જે વાંચેલું છે એ જ વાંચો, નવીન કંઈ કરતા નહીં, નવીન કંઈ કરવાની જરૂર નથી. તો જેમ કે ભાઈ આપણી ભારતની ભૂગોળની બુક રહેલી છે, બે પુઠ્ઠા વચ્ચેથી પ્રશ્ન આવે છે તો ભાઈ મંડો વાંચો. જેમ કે પૂછે છે કે ઉત્તર ભારતના મેદાન વિશે નોંધ લખો, મને કોઈ મેદાન સમજાવો, તો પ્રશ્ન બેઠા મળી જશે. હિમાલય ઉપર પ્રશ્ન પૂછે તો હિમાલય આખો સમજાવેલો છે. સો એ મુજબ તમે ભૂગોળને તૈયાર કરો અને માર્ક લઈ જાઓ ભાઈ. અને ઇવન એપ્લિકેશનમાં ખૂબ વધારે ડીપમાં મેન્સ ઓરિએન્ટેડ આખું ભૂગોળ રહેલું છે, ખૂબ જ વધારે ડીપમાં ભણાવેલું છે, તો તમે એ પણ પરચેસ કરી આખે આખો સબ્જેક્ટ જે છે ક્લિયર કરી શકો છો, બરાબર. અને હવે તો 1 મહિના માટે પણ ભારતની ભૂગોળ મેં ઉપલબ્ધ કરી દીધી છે, જેથી કરીને તમે ભાઈ શોર્ટ ટાઈમમાં અને ખર્ચો પણ ઓછો થાય અને આખો સબ્જેક્ટ જે છે ક્લિયર કરી શકો છો. સો ભૂગોળ અને એના પર્યાવરણમાંથી પણ પ્રશ્ન આવે. પ્રશ્ન થાય કે હવે કયા પ્રકારના, એક તો મેં ભારતની વાત કરી, ગુજરાતની એ રીતે પૂછી શકે, ગુજરાતના વિસ્તારનું સ્પેશિયલાઇઝેશન પૂછી શકે. પ્રશ્ન આવેલો ભાઈ કે ગુજરાતની ભૂગોળ ગુજરાતના વિકાસમાં કેવી રીતે મદદરૂપ થાય. જો હવે આખી આખી ભૂગોળ પૂછી લીધી એક જ વાક્યમાં, કે ગુજરાતની ભૂગોળ ગુજરાતના વિકાસમાં કેવી રીતે મદદરૂપ થાય. તો જંગલ છે, ખનિજ તેલ છે, આટલો મોટો દરિયા કિનારો છે, એગ્રીકલ્ચર રહેલું છે, તેલેબિયાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે, બધી વસ્તુને ધ્યાનમાં રાખી ટુરિઝમ સારું ડેવલપ છે ભાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને બધું, તો એ પ્રકારે બધી વસ્તુ લઈ, બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આખો આન્સર ફ્રેમ કરો લિમિટેડ શબ્દમાં જે ઇમ્પોર્ટન્ટ લાગે છે,
બરાબર ને? તો એ તે ભૂગોળના પ્રશ્ન આવે છે. ભૌતિકમાંથી પણ પ્રશ્ન આવી શકે. ભૌતિક ભૂગોળમાં જેમ કે ભાઈ સમુદ્રના પ્રવાહ રહેલા છે, ગરમ અને ઠંડા પ્રવાહ, એને અસર કરતા કયા કયા કારણો રહેલા છે, આવો પ્રશ્ન આવી શકે છે. એક એવો પ્રશ્ન હું તમને સોલ્વ કરાવીશ ખાસ. જેમ કે જો અહીંથી હમણાં પીટીમાં પ્રશ્ન હતો કે સેન્ટરમાં ઇક્વેટર આવેલું છે, ઉપર 30 અને દક્ષિણે 30 અક્ષાંશ છે, તો અહીંયા જે પણ ખંડ આવેલા છે ને, ખંડની પશ્ચિમે જે છે રણપ્રદેશ જોવા મળે છે, એનું કારણ શું? ઓલરેડી યુપીએસસી લેવલ સુધી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, હું તમને સોલ્વ કરાવીશ. અને કેમ લખાય ને એ સોલ્વ, એટલે મારે એવું તો નથી કે તમને બસ આ પ્રશ્ન શીખડાવી દો. ખાસ કરીને આવા પ્રશ્નથી એ જણાવવું છે કે જે પણ આ ટાઈપના સબ્જેક્ટ છે ભૂગોળને અથવા તો એ પ્રકારે, તો એમાં આકૃતિ પણ ઇમ્પોર્ટન્ટ થાય, ડાયાગ્રામ પણ ઇમ્પોર્ટન્ટ થતી હોય છે. તો ડાયાગ્રામ દોરવાની મેથડ હોય ભાઈ, એવું નહીં કે વચ્ચે વચ્ચે સસમાં ડાયાગ્રામ ડ્રો કરી નાખવો છે, ના ના ના. તો ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવી, પાસે ડેટા કેવી રીતે લખવા, એ બધી વસ્તુ આમાં હું શીખડાવીશ. એના પછીનો સબ્જેક્ટ હતો ઇકોનોમી. હવે જો ઇકોનોમી એન્ડ એની સાથે હજી એક કહી દઉં સાયન્સ એન્ડ ટેક, તો આ બંને સબ્જેક્ટ એવા છે કે તમારે થોડું ઘણું બેઝિક તો જાણવું જ પડે, પણ ખાસ કરીને કરંટ ઉપર ડિપેન્ડ વધારે હોય, કરંટ ઉપર ડિપેન્ડ વધારે, એટલે ગગનયાન. તો સાયન્સ એન્ડ ટેકમાં આવી જાય, કરંટમાં આવી જાય. હવે ગગનયાન એવું તો નથી કે પહેલી વખત આખો ડિઝાઇન કરશું, પીએસએલવી જીએસએલવી પહેલી વખત બને આપણે લોન્ચ કરવાના છે, તો એના માટે બેઝિક જે છે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, બેઝિક ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. અને લો જેમ કે એમ પૂછે કે કઈ જગ્યાએ, તો એલિયો લોઅર અર્થ ઓર્બિટમાં આપણે મૂકવાના છીએ એને થોડાક દિવસ માટે, તો આ એલિયો તો ખબર છે ને, તો એ બેઝિક છે. અને ગગનયાન શું છે, એ કરંટ થઈ ગયું. તો સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમીના ક્વેશ્ચન છે ને મિત્રો, એ થોડું ઘણું બેઝિક જાણતા હોવા જોઈએ, પ્લસ કરંટ અફેર્સ જાણતા હોવા જોઈએ, તો એના બેઝ ઉપર આવે છે પ્રશ્નો, ખાસ કરીને એના ઉપર ફોકસ રહેલું હોય છે. તો ઇકોનોમીમાં તમે જો ને, તો એસટીએમાંથી 3 પ્રશ્ન હતા, ડીવાયએસઓમાં 1 જ હતો, પીવાયએસ જે પીઆઈ છે પોલીસ ઇન્સ્પેક્ટરમાં 5 હતા, અને જીપીએસસી 1-2માં તમે જો ટોટલ 8 પ્રશ્ન રહેલા હતા, જીપીએસસી 1-2માં 8 પ્રશ્ન રહેલા હતા. અને ખાસ કીધું એ મુજબ જ ઇકોનોમી પ્લસ કરંટ અફેર્સ બંને સાથે ચાલે છે. ખાલી ને ખાલી એમ નહીં પૂછે કે ચલો ભાઈ સીઆરઆર ને એસઆરઆર વિશે નોંધ લખીને 10 માર્ક લઈ જાઓ ભાઈ, એવું નહીં આવે. બરાબર, જેમ કે ખેતીવાડી પણ આની અંતર્ગત આવી શકે છે, ખેતીવાડી પણ આવી શકે છે, જીડીપીને કેવી રીતે ઇફેક્ટ કરે છે, તો આ બધી વસ્તુ અર્થશાસ્ત્રની અંતર્ગત કવર થશે. અને ખાસ કીધું એ મુજબ પીટી સોરી ફેક્ટ થોડા ઘણા દેખાવા જોઈએ, થોડા ઘણા ફેક્ટ કન્સેપ્ટ અને કરંટ પણ હોવું જોઈએ. એ રીતે સાયન્સ એન્ડ ટેક તમને કીધું એ મુજબ કે બેઝિક જાણતા હોવા જોઈએ, પ્લસ કરંટ અફેર્સ હોવું જોઈએ. જો હવે આ ઇતિહાસ છે, આર્ટ એન્ડ કલ્ચર છે, એમાં તો કરંટ ના હોય ને, કરંટમાં વસ્તુ હોય પણ એમાં કરંટ ના હોય તો જ એને હિસ્ટ્રી કહેવાય ને, કે એવું બની ગયું છે તો બની ગયું. સો એ પ્રકારના પ્રશ્ન આવે ને, તો એમાં તમે સીધું એનું બેઝિકથી શરૂઆત કરી દો તો વાંધો નહીં આવે. પણ સાયન્સ એન્ડ ટેક છે, ઇકોનોમી છે, તો એ સબ્જેક્ટ એવા છે કે જેમાં કરંટ જરૂરી છે. તો આ પ્રશ્નના જવાબ જે છે, તમે સપોઝ કે કરંટ લઈને પૂછેલો, તો કરંટથી શરૂ કરી શકો કે આ વસ્તુ કરંટમાં છે, એના આધારે કહી શકીએ કે આવું હશે. બરાબર, તો શરૂઆત જે છે તમે કા બેઝિકથી કરો કા કરંટથી કરો. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. એસટીએમાં તમે જો તો 1 પ્રશ્ન પૂછેલો હતો, ડીવાયએસઓમાં 2 પ્રશ્ન પૂછેલા હતા, પીએમાં 1 પ્રશ્ન હતો, અને જીપીએસસી 1-2માં સ્પેશિયલી સાયન્સ એન્ડ ટેક ઉપર, સ્પેશિયલી સાયન્સ એન્ડ ટેક ઉપર 2 પ્રશ્ન હતા, કે જેમાં પૂછી લે કે પીએસએલવી અને જીએસએલવીનો ડિફરન્સ શું છે. તો હવે કરંટ ના કહેવાય, જૂનું કહેવાય કે પીએસએલવી જીએસએલવીનો ડિફરન્સ ભાઈ, એકદમ સિમ્પલ આવા પ્રશ્ન પણ પૂછી લે છે. તો ખાસ કરીને વિજ્ઞાન ટેકનોલોજી આમાં જો સૌથી વધારે શું પૂછે છે, એક તો આ જે સ્પેસ ટેકનોલોજી કહેવાય ને, સ્પેસ ટેકનોલોજી પૂછે છે. આના સિવાય એક ડિફેન્સ ટેકનોલોજી પૂછી શકે છે, પણ ડિફેન્સ ટેકનોલોજીમાં જે ખાસ કરીને કરંટ અફેર્સમાં હશે ને, નોટ જ કરી નાખજો મિત્રો, ખાસ કરીને સ્પેસ ટેકનોલોજી કરી નાખવાની આખી, પ્લસ ડિફેન્સમાં જે કરંટમાં હોય, ડિફેન્સમાં શું, તો કે જે કરંટમાં મિસાઇલ હોય અથવા તો કોઈ જહાજ ને એવું હોય તો એ જોઈ લેવાનું. આના સિવાય તો એક નેનો ટેકનોલોજી પણ ઇમ્પોર્ટન્ટ છે, નેનો ટેકનોલોજી ઇમ્પોર્ટન્ટ છે, કે કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇમ્પોર્ટન્ટ છે, એમાં સ્પેક્ટ્રમ આ તે 5G જે છે એનો ડિફરન્સ શું હોય છે, કે શું વિશેષતા છે, એ થોડું ઘણું એવું જોઈ લેવાનું. અને આના સિવાય એક છે બાયોટેકનોલોજી, તો આ 5 ટેકનોલોજીને ફોકસ કરીને ચાલવાનું. લગભગ ટેકનોલોજી ઉપર પ્રશ્ન હોય તો 5 માંથી હોય, પ્લસ આનું કરંટ અફેર્સ. બરાબર, તો સાયન્સ એન્ડ ટેક આ રીતે તૈયાર કરજો, જેથી કરીને માર્ક તમારો જશે નહીં. વર્તમાન પ્રવાહ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાઈ, કરંટ અફેર્સ વિદ્યાર્થીના જીવનનું સૌથી મોટું દુઃખ રહેલું હોય કરંટ અફેર્સ. અને કરંટ અફેર્સ જે છે એ મેઇન ઓરિએન્ટેડ ખાસ કરવું જરૂરી છે. ભાઈ વારાણસીમાં જાપાનના સહયોગથી એક રુદ્રાશ્રમનું બિલ્ડિંગ બનાવ્યું છે, ઇમ્પોર્ટન્ટ નથી ભાઈ આમાં ઇમ્પોર્ટન્ટ નથી, કાંઈ નથી ઇમ્પોર્ટન્ટ.
हाँ करंट अफेयर्स में क्या प्रकार ना प्रश्न आवे छे मेंस ने ओरिएंटेड जेम के भाई डीप ओशन मिशन पूछी सके आखू एनु महत्वता शू रहेली छे तो जीपीएससी नी अंतर्गत जे पण करंट अफेयर्स आवे छे ए खाली फेक्ट बेस तो हशे नहीं तो तमे डेली लेक्चर जोता होय ने तो घणी वखत विद्यार्थी कहते के सर तमे टॉपिक में बहु बधुं समझावी दियो छे तो शा माटे हवे अंदाज आवशे के जेवी तमारी पीटी थाशे तो शुं पाछो टॉपिक ने भणवा बेसो કે તમે ત્યારે જ એવો ખતરનાક રીતે તૈયાર કરી નાખો એમાંથી ગમે ત્યાંથી 360 ગમે ત્યાંથી પ્રશ્ન આવે તો પીટી તો થાય જ પણ એના જ આધારે તમે મેન્સ પણ લખી શકો છો તો એનું મહત્વ ત્યારે ન પણ સમજાય કદાચ તો અત્યારે તો ખબર પડી જ જાય કે હા ભાઈ પીટી તો થઈ ગઈ પણ જો ખાલી એટલું કીધું કે ડી પોસ્ટ મિશન આના માટેનું છે એટલું ધ્યાનમાં રાખજો તો પીટી કદાચ મે બી થઈ જાય પણ મેન્સ તો ન થાય એટલે આપણે ભાઈ ખાસ કરીને કરંટ અફેર્સની અંતર્ગત ટોપિકની સાથે ઘણી બધી માહિતી આપીએ છીએ એનું બેઝિક આપીએ છીએ તો તમે જે છે ડેઈલી આઈસ મેજિક વીકલી જે આઈસ મેજિક આવે છે એને પણ ફોલો કરો એનું કારણ છે એમાં બેઝિક આપેલું હોય છે પ્લસ ઘણો બધો જે કરંટમાં ડેટા હોય છે આ કરંટનો ડેટા તમારે આન્સર લખતા હોય ને એમાં ઇમ્પોર્ટન્ટ થાય કે ખાલી આન્સર બેઝિક 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 લખીને એવું પતાઈ ગયો તો ક્યાંક કરંટ છલકાવો ભાઈ સરકારને એવા અધિકારી જોતા હોય કે જે અત્યારે જે ચાલી રહ્યું છે વર્તમાનમાં જે ચાલે છે એના વિશે જાણતા હોય તે ખબર કેમ પડે કે તમે જે આન્સર લખશો એમાં ક્યાંક ને ક્યાંક દેખાશે કે હા ભાઈ આને અત્યારે જે ઘટના ઘટે છે એના વિશે માલુમ છે તો તમે જે આન્સર લખતો હોય ને કંઈ સંલગ્ન કાંઈ પણ કરંટ હોય તો એક જ ટોપિક ટપકાવી દેવાનો બરાબર તમારો ક્વેશ્ચનનો જે જવાબ લખો જે સરસ મજાનો બનતો જાય તો કરંટ અફેર્સ ડેઈલી તમે જોતા રહ્યો નથી ઘણું બધું કવર થઈ જશે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી એસટીએમાં 3 પ્રશ્ન હતા ડીવાયએસઓમાં 5 હતા પીએમાં 8 હતા અને જીપીએસસી સ્પેશિયલી 1-2માં તમે જુઓ તો 5 પ્રશ્ન સ્પેશિયલ કરંટ ઉપર જ હતા એમ કે જે વસ્તુ લખેલ કે વર્તમાનમાં આ ઘટના ઘટી રહી છે તો એ તે જ શરૂ થયેલું હોય એમ તો એમાં 5 પ્રશ્ન એવા હતા તો તમે જો એવરેજ 3 પ્રશ્ન તો લગભગ આપણને દેખાઈ ગયા કરંટ અફેર્સમાંથી આવી રહ્યા છે તો 30 માર્ક તમારા આરામથી કવર થઈ જાય નીતિશાસ્ત્ર છે આપણે એથિક્સ કહીએ તો ભાઈ એ પણ ઇમ્પોર્ટન્ટ તો છે જીપીએસસી 1-2 માટે એકાદ બે પ્રશ્ન જીપીએસસી 1-2 છે ડીવાયએસઓ છે એસટીઆઈ છે પ્રશ્ન પૂછી શકે છે હવે એમ નથી કે નીતિશાસ્ત્રમાં હું ને લખી નાખશું અમે આમ ને તેમને અમે સિદ્ધાંત આમાં છે ના મિત્રો એમ આવતું જ નથી આ અહીં જે પરફેક્ટ કન્સેપ્ટ હોય જે સિદ્ધાંત રહેલા છે મૂલ્ય રહેલા છે બધી વસ્તુ જેમ કે કાલે ઉઠીને હું તો એવી આશા જ રાખું છું કે તમે 100% સરસ મજાની તૈયારી કરી રહ્યા છો તો પાસ તો થશો તમારી મહેનત યોગ્ય દિશામાં રહેલી છે તો પાસ તો થશો જ તો કાલે ઉઠીને તમે સર્વિસ આપશો જો જીપીએસસી બરાબર જીપીએસસી ધેટ આર નોટ અ જોબ ફર્સ્ટ ઓફ ઓલ એ જોબ નથી ધેટ ઇઝ સર્વિસ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સર્વિસ સર્વિસ ટુ ધ સ્ટેટ સર્વિસ ટુ ધ નેશન સર્વિસ ટુ ધ પીપલ લોકો માટે તમે સેવા આપી રહ્યા છો તો કાલે ઉઠીને એવી આશા રાખું છું કે તમે પાસ થશો જ બરાબર સેવા કરવાના જ છો અને ખાસ કરીને તમે જોતા પણ કે સમાજમાં અત્યારે ભાઈ ખાસ કરીને તમારા જેવા અધિકારીઓની જરૂર છે કે જે ભાઈ મોટા પાયે ચેન્જીસ લાવવાની કેપેસિટી રાખી રહ્યા છે જે પરફેક્ટ ચાલી રહ્યા છે તો કાલે ઉઠીને તમે સર્વિસ કહેવાય કે ભાઈ સર્વિસ આપશો અધિકારી બનશો કે એમાં નીતિ હોવી જરૂર છે એના મૂલ્ય હોવા જરૂર છે કે હવે ખાલી ને ખાલી પ્રામાણિકતા હશે ભાઈ હું ટ્રાન્સપેરન્સી રાખીશ ભ્રષ્ટાચાર નહીં કરું આ તે વાત તો સાચી છે પણ એની સામે ઘણા બધા અગત્યના અન્ય મૂલ્ય પણ જરૂરી હોય છે સેન્સિટિવિટી બરાબર તો સામાન્ય લોકો સાથે કેવી રીતે કાલે ઉઠીને તમે અધિકારી બનશો તો અન્ય લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તમારી ઉપરી અધિકારી તમારા નીચલા અધિકારી સાથે કેવી રીતે વ્યવહાર કરવો બધા પાસેથી કેવી રીતે ભાઈ સરસ મજાના વ્યવહાર રાખી શકો એ બધી વસ્તુ આની અંતર્ગત શીખવા મળે છે તો એથિક્સ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ એસટીમાં તો ઠીક છે એક પ્રશ્ન નહોતો જવાબ આવ્યો પણ હા ડીવાયએસઓમાં 2 પ્રશ્ન મળી ગયા હવે એવું નથી કે એટલે પૂછતા નથી એવું નથી સિલેબસમાં તો રહેલું જ છે કદાચ આ વખતે પૂછી પણ લે એકાદો પ્રશ્ન એટલે કરજો તૈયાર જેમ કે ગયા વખતે નહોતું તો આ વખતે સંભાવના વધારે લખે ઉલટા ડીવાયએસઓમાં 2 પ્રશ્ન હતા પીએમાં તમે જો તો 5 પ્રશ્ન હતા એટલે જીપીએસસી 1-2માં પણ 5 પ્રશ્ન નીતિશાસ્ત્ર ઉપર હતા એથિક્સમાંથી પૂછેલા હતા સો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે એથિક્સ બરાબર સબ્જેક્ટને સમજવો જરૂરી છે અને જીવનમાં ઉતારવા જેવો પણ છે એના પછી શાસન વ્યવસ્થા ગવર્નન્સ કહી શકીએ આપણે ગવર્નન્સ જરૂરી છે બરાબર જેમ કે અત્યારે ઈ ગવર્નન્સ ઉપર ફોકસ કરે છે ને બધું કે ભાઈ દૂરના વિસ્તારમાં હોય તો એને હરેક જગ્યાએ પહોંચવું મુશ્કેલ બની જાય ટ્રાન્સપોર્ટેશન મુશ્કેલ બનતું હોય છે તો બધું ધીરે ધીરે કહેવાય ને કે ઓનલાઈન થઈ રહ્યું છે તો ગવર્નન્સ શાસન વ્યવસ્થા ભાઈ કોઈ પણ સિદ્ધાંત લેવા છે સરકાર વિચારે કે આવું કરવું છે આ છે તો એનાથી ભાઈ એને ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે ગવર્નન્સ બહુ જરૂરી છે એમ સો એના ઉપર પ્રશ્ન સારા એવા પૂછે છે જેમ કે એસટીમાં 2 પ્રશ્ન આવ્યા હતા ડીવાયએસઓમાં 1 આવેલ છે પીએમાં 3 આવ્યા હતા અને જીપીએસસી 1-2માં ટોટલ
ચાર પ્રશ્ન પૂછેલા હતા. તો ગવર્નન્સ પણ જરૂરી છે, પોલિટિક્સ સાથે થોડો સંકળાયેલો સબ્જેક્ટ છે, પણ તમે સમજો સિદ્ધાંતને, એટલે સિદ્ધાંત બેઝ ચાલે છે સરસ મજાનો. અને થોડું થોડું કરંટમાં પણ જોતું રહેવાનું, ગવર્નન્સમાં અપડેટ મળતી રહેશે એમ. હવે ભાઈ ઇમ્પોર્ટન્ટ આ પણ થશે કે પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો, કેવી રીતે લખવો, કઈ કઈ વસ્તુ જવાબમાં આવે. તો એમ કહી શકાય કે જવાબ તમારો પરફેક્ટ તરફ જઈ રહ્યો છે અને અન્યને સાપેક્ષમાં માર્ક તમને વધારે મળશે. તો જવાબમાં અમુક વસ્તુ જોઈએ, જેમ કે ભાઈ થોડા ઘણા ફેક્ટ ડેટા દેખાવા જોઈએ, ફેક્ટ ડેટા દેખાવા જોઈએ. કન્ટેન્ટ તમારું તો સરસ મજાનું ડેવલપ હોવું જોઈએ, ખાસ કરીને કરંટ સાથે તમારું કન્ટેન્ટ અપડેટ જોઈએ. કરંટની સાથે તમારું કન્ટેન્ટ જે હોય છે, તમે જે તૈયાર કરો છો, અપડેટ જોઈએ. પ્લસ એમાં કન્સેપ્ટ પણ છલકવા જોઈએ. સમજો કેવી રીતે તૈયાર થાય છે, કે તમે જે આન્સર લખવા બેસો એમાં થોડો ઘણો ફેક્ટ ડેટા મળશે, ફેક્ટ ડેટા મળશે. લાઈક બંધારણનો પ્રશ્ન હોય તો ક્યાંક ને ક્યાંક અનુચ્છેદ જેવો ફેક્ટ ડેટા આપી દે, બરાબર. તમે લખ્યું કે અનુચ્છેદ આ મુજબ આવું કહેવા માંગે છે, ઓકે. બીજું એમાં કન્સેપ્ટ પૂછી શકે છે, જેમ કે આપણી પાર્લામેન્ટરી સિસ્ટમ ને આ તે છે, બધા કન્સેપ્ટ રહેલા છે, તો કન્સેપ્ટ તમે લખી શકો. એની સાથે સપોઝ કે એમાં સુધારો થયો હોય, સુધારો થયો હોય, તો તમે જે કન્ટેન્ટ બનાવેલું હશે કે આમાં આ વસ્તુ લખાય, આમાં આ વસ્તુ છે, એને કરંટ સાથે અપડેટ કરેલી હોવી જોઈએ, કરંટ સાથે અપડેટ કરેલી હોવી જોઈએ. અને એની સાથે ભાઈ કેટલાક શક્ય હોય તો ડાયાગ્રામ, લાઈક સાયન્સ એન્ડ ટેકમાં જે છે ડાયાગ્રામને એવું આવી શકે છે, જીઓગ્રાફીમાં ડાયાગ્રામ એ આવી શકે છે. તો પોસિબલ હોય ત્યાં, પછી ન હોય તો અહીંયા બંધારણની બુક ડ્રો કરી નાખું, બંધારણનો પ્રશ્ન પૂછ, નાના દોર કરવાનું કીધું, તો અહીંયા બંધારણ ડોને ભારતનું બંધારણ આમ આમ છે, તો આવું નહીં, બરાબર. તો પોસિબલ હોય ત્યાં, ખાસ કરીને તો જીઓગ્રાફીમાં એન્ડ સાયન્સ એન્ડ ટેકમાં ફ્લો ચાર્ટ. જો હું બે વસ્તુ કહું છું, ફ્લો ચાર્ટ પોસિબલ તો ફ્લો ચાર્ટ, અથવા તો ડાયાગ્રામ પોસિબલ તો ડાયાગ્રામ દોરવો જરૂરી બની જાય, સરસ મજાનું લાગે. હવે એમ કે ફ્લો ચાર્ટને કેવી રીતે, જેમ કે તમને પૂછે કે નેનો ટેકનોલોજી, જેમ કે યુપીએસસીમાં પૂછેલો છે, નેનો ટેકનોલોજી જે રહેલી છે, નેનો ટેકનોલોજી એને ઉપયોગીતા શું છે, કયા કયા ક્ષેત્રનો ઉપયોગ થઈ શકે, તો સીધું લખો, ઓહો નેનો ટેકનોલોજી મને આવડે, જેવો ચાલુ કરી દીધું આન્સર, બરાબર. લખ્યું કે નેનો ટેકનોલોજી ભાઈ દવાખાનામાં યુઝ થાય, નેનો ટેકનોલોજી આ વસ્તુ બનાવવા યુઝ થાય, નેનો ટેકનોલોજી આમ બનાવવા યુઝ થાય, ટેકનોલોજી આ રીતે યુઝ થાય, આવું નહીં કરવાનું, આવું તો બધા કરશે. તમે કંઈક હટકે આપો ને, તો ફર્સ્ટ ઓફ ઓલ નેનો ટેકનોલોજીની ઉપયોગીતા પૂછેલી છે, તો લખો કે નેનો ટેકનોલોજી પહેલાં તો કહેવાય કોને, અહીંથી એડિંગ કરો કે નેનો ટેકનોલોજી આ રીતે રહેલી છે, ટેકનોલોજી નેનો ટેકનોલોજી શું રહેલ છે, હવે લખી નાખું. હવે જો નેનો પછી જેવું પૂરું થશે ને વાક્ય, એટલે લખો કે નેનો ટેકનોલોજીની આજના જમાનામાં આધુનિકતાને ધ્યાનમાં રાખીને ઉપયોગીતા સતત અલગ અલગ ક્ષેત્રમાં વધતી જઈ રહી છે. જેવા કે અહીં અહીં ચાર્ટ બનાવી નાખો, લખો અહીંયા નેનો ટેકનોલોજી, બરાબર, સ્પેસમાં, ડિફેન્સમાં, આરોગ્યમાં, ખેતીવાડી ક્ષેત્ર, બરાબર, મેડિસિનમાં, ખાસ કરીને લખો આરોગ્ય ખાતામાં, જો મેડિસિનમાં ધીરે ધીરે યુઝ થાય છે વધારે, કૃષિમાં લખો નેનો યુરિયા. તો આ બધી વસ્તુ તમારી અપડેટ આવું સરસ મજાનો ચાર્ટ જોઈ છે. પછી અહીંયા એના ઉપર ચાર પાંચ વાક્ય લખી નાખો અલગ અલગ ક્ષેત્રના, અને અહીંથી તમે જે ચેક કરો સીધો દેખાશે કે હા ભાઈ અને આટલા બધા સેક્ટર અહીં જ દેખાડી દીધેલા છે. તો આ રીતે તમારો આન્સર સરસ મજાનો થાય. જો નાનો એવો તમે ફ્લો ચાર્ટ એક ડાયાગ્રામ ડ્રો કરી દીધો, હવે એ રીતે જ પૂછેલો હોય જીઓગ્રાફીના કંઈક ક્વેશ્ચન, કે ભાઈ કહેવાય કે મેદાન વિશે પૂછેલો હતો હમણાં આપણે જોયું ને કે દરિયા કિનારાનું મેદાન, તો નાનો એવો સરસ મજાનો આકૃતિ ડ્રો કરી નાખો, અહીંયા ચાર મેદાનના નામ લખી નાખો, અહીંયા લખી નાખો, અને એમાંનું અહીંયા જે છે એક મેદાન સમજાવો. તો આ રીતે છે ડાયાગ્રામ અથવા તો છે ફ્લો ચાર્ટ જે છે એનો ઉપયોગ થતો હોય છે. તો તમે જવાબ જે લખો એમાં ખાસ તમે પણ અત્યારે નોટમાં લખી નાખજો કઈ કઈ વસ્તુ સામેલ કરી, ફેક્ટ છે, કન્ટેન્ટ છે વિથ કરંટ અફેર્સ સાથે અપડેટ થયેલું, કન્સેપ્ટ હશે અને ડાયાગ્રામ હશે. તો ડાયાગ્રામ તમે કીધું એમ જીઓગ્રાફી છે, ડાયાગ્રામ સાથે ફ્લો ચાર્ટ પણ ઇવન લઈ શકો છો, બરાબર. જેમ કે ભાઈ તમને પોલિટીમાં પૂછેલો હોય, બંધારણનો કોઈ ક્વેશ્ચન પૂછે, રાજ્યપાલની સત્તાઓ વિશે પૂછે, તો એમાં તમે આવી રીતે કરીને લખી શકો સત્તાઓની અલગ અલગ સત્તા, બરાબર. તો આ રીતે સરસ મજાનો આન્સર બીજાથી થોડોક હટકે લાગે એમ. જેમ કે એક ક્વેશ્ચન પણ સોલ્વ કરવાનું મેં તમને કીધું એ મુજબ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ મિત્ર. એક પ્રશ્ન યુપીએસસીમાં પૂછેલો છે કે 30° ઉત્તર અને 30° દક્ષિણ અક્ષાંશે આવેલા ખંડોના પશ્ચિમ કિનારે શા માટે રણ પ્રદેશ જોવા મળે છે. પહેલાં તો એક તમને પેજ દેખાડી દઉં, આ રીતે પેજ આવે જ્યાં મેન્સ લખવા જાઉં તો આવી રીતે પેજ હોય. અને અહીં જે છે પ્રશ્ન જે છે ક્વેશ્ચન જે છે એ લખેલો હોય, અહીં ક્વેશ્ચન લખેલો હોય, અને તમારે જવાબ જે છે આવા બ્લેન્ક પેજમાં લખવાનો હોય. એટલે હું તો ખાસ કહું છું કે તમે જે જવાબ લખો ને લીટીવાળા પેજમાં ન લખતા બ્લેન્ક પેજમાં લખવાની કોશિશ કરો. એનું કારણ છે, જો આપણે લીટીવાળા પેજમાં લખતા હોય તો આમ તો સીધી લીટી એટલે સીધું આમ સરસ મજાનું લખાય,
પણ બ્લેન્ક પેજમાં લખો ને તો શરૂઆતમાં સરસ મજા આમ સીધું જ જતું હશે લખાણ, સરસ મજા સીધું જ જાય, અને છેલ્લે તમે જો પછી આમ આમ થવા માંડે, છેલ્લે આમ થઈ ગયું, આમ થઈ જાય લખાણ, અહીંની જગ્યા વધતી હોય તો આવું ખરાબ લાગે એમ. ખોટું તો નથી લખતા પણ ખરાબ લાગશે. સો ધેટ્સ બેટર કે તમે પ્રેક્ટિસ કરો ને એક બ્લેન્ક પેજની અંતર્ગત કરો અને સીધી આમ લખાણ, સરસ મજાનું છૂટું લખાણ, બરાબર. અને એવું ના વિચારે કે ભાઈ 150 શબ્દ સીમા કીધી છે તો હું 200 લખી નાખું, ત્યાં કોણ ખબર પડવાની, એવું ના કરતા 150 કીધા છે તો 150 અથવા તો એની અંદર જ પૂરું કરવાની કોશિશ કરો. સો આ રીતે પેજ આવશે તમારે, આ પ્રકારના પેજમાં જે છે આન્સર લખવાનો થતો હોય છે. તો આપણે પ્રશ્ન જોઈએ કે 30 ઉત્તર અને 30 અક્ષર આવેલા ખંડોના પશ્ચિમ કિનારે શા માટે રણ પ્રદેશ જોવા મળે છે. હવે આમાં જોઈએ તો અહીં પ્રશ્ન આપી દીધો છે. હવે 30 ઉત્તર 30 દક્ષિણ આમ ડ્રો કરવાનું હું કે 30 ઉત્તર 30 દક્ષિણ, અહીંયા ખંડ છે, અહીંયા ખંડ છે, અહીંયા ખંડ છે, અહીંયા પશ્ચિમ બાજુ આમ રણ છે. હવે એ તો તમને પ્રશ્નમાં જ આપ્યું છે, તો પ્રશ્ન તમે ડ્રો કરીને કહેવા માગશો કે ના ભાઈ એવું નહીં કરવાનું. તમારે આ વસ્તુ ડ્રો તો કરવાની છે, ડ્રો તો કરવાની છે પણ અલગ રીતે થોડીક ડ્રો કરવાની થશે. જેમ કે તો તમે આન્સર લખવાનું ચાલુ કરો, બરાબર, અહીંયા કંઈ લખવાનું થતું નથી, અહીંયા લખવાનું ન હોય ને, અહીંયા લખવાનું ન હોય ને, અહીંયા લખવાનું ન હોય, બરાબર. તમારે આ ચોખ્ઠું એમાં લખવાનું કે ભાઈ ઉત્તર ત્રીસ અંશ ઉત્તર અને ત્રીસ અંશ દક્ષિણ આવેલા ખંડોના પશ્ચિમમાં કેટલાક રણ, જેવા કે આટકાવાનું રણ આટકામાં, નામીબિયા, મોઝાવે તથા ઓસ્ટ્રેલિયાના પશ્ચિમે આવેલા રણ જોવા મળે છે. તો ક્યાંક ઉદાહરણ આપી દો સાથે ભાઈ, શરૂઆતમાં જ આપો કે 30 ઉત્તર અને 30 અક્ષ દક્ષિણે ખંડોના પશ્ચિમે જેવા કે આટકામાં આ આ રણ જોવા મળે છે. તો તેના તેના બનવાના કારણો, તેના બનવાના કારણો ડોટ ડોટ ડોટ. હવે તમે આટલું લખી નાખ્યું. હવે આ જે ભાગ છે ને ત્રણ ભાગ, આ જે બાકીનો જે સ્પેસ હોય છે ને ત્રણ ભાગ પડી જાય ભાઈ. કારણો કેટલા કારણો છે, મુખ્ય ત્રણ કારણ છે. અહીંયા લખો એક નંબર, અથવા તો ખાલી લખો આમ એરો કરીને લખો કે 30 અંશ ઉત્તર અને 30 અંશ દક્ષિણ અક્ષાંશના વિસ્તારે ઉચ્ચ દબાણ ક્ષેત્ર હોય છે કે ન હોય. તો ઉચ્ચ દબાણ ક્ષેત્ર હોય છે તથા આ વિસ્તારમાં પવનો ઉપરથી નીચે તરફ આવતા હોય છે. આવું લખી નાખ્યું અહીંયા. ઓકે, હવે તો કે બાજુ અહીંયા જે છે સરસ મજાને આવું ગોળ આવી તેમ ચોખ્ઠું બનાવો અને અહીંયા જે છે આમ પૃથ્વી ડ્રો કરો. 30 ઉત્તર 30 અંશ દક્ષિણ અને ત્યાં હાઈ પ્રેશર બેલ્ટ દર્શાવો. હાઈ પ્રેશર બેલ્ટ અથવા તો તમને ગ્રહીય પરવાળો કન્સેપ્ટ ખબર જ હશે કે આ રીતે હોય તો આ 30 આવે અને અહીંયા 30 આવે અને હાઈ પ્રેશરનો બેલ્ટ હોય, હાઈ પ્રેશરનો બેલ્ટ હોય તો આ રીતે જે છે આમ દેખાડો અને અહીંથી જે આમ પવન જતો હોય એ ઉપર ઉઠીને અહીંયા પાછા આવે છે ને આ રીતે. તો આવું અહીંયા ડ્રો કરો નાનું એવું સરસ મજાનું આવું ચોખ્ઠાની અંદર, એટલે ખબર પડે કે હા ભાઈ 30 અંશ જે છે એ હાઈ પ્રેશર બેલ્ટ છે અને પવન જે છે ઉપરથી નીચે આવતા હોય છે. આવું લખી નાખ્યું એટલું અહીંયા ડ્રો કરી નાખ્યું, બરાબર, ઉપરથી નીચે આવતા હોય છે જેના કારણે અહીં વાદળોની રચના થઈ શકતી નથી, વાદળોની રચના થઈ શકતી નથી અને એટલા માટે વરસાદ આ વિસ્તારમાં આવતા નથી. સરસ મજાનું કારણ થઈ ગયું કે 30 ઉત્તર અને 30 દક્ષિણ હાઈ પ્રેશર છે, ઉપરથી પવન નીચે આવે છે, વાદળ રચાયને વાદળ નહીં રચે તો વરસાદ ક્યાંથી આવશે. એક કારણ તમારું સરસ મજાનું રજૂ થઈ ગયું, બરાબર. તો જો તમારો આન્સર કેવી રીતે ફ્રેમ થશે, એક આટલું લખું સૌથી પહેલાં ઇન્ટ્રો, પછી આટલું લખું, અહીંયા જે છે આકૃતિ આવી ગઈ આમ ચોરસ બોક્સ કરીને આકૃતિ આવી ગઈ. હવે તો ક્યાંય બીજો એરો નહીં કરવાનો, અહીંયા બીજી આકૃતિ આવશે અને લખાણ તમારે અહીંથી કરવાનું. તો જુઓ તમારે આકૃતિ કેવું થાય, અહીંયા તમે લખ્યું એક આકૃતિ અહીંયા આવી ગઈ, બીજી એક આકૃતિ અહીંયા આવશે, ત્રીજી એક આકૃતિ અહીંયા આવે અને તમારું લખાણ આ રીતે આવે ઝિગઝેગ લાગે સરસ મજાનું. બીજું કારણ મેં લખી નાખવાનું, જેમ કે બીજું કારણ આપણે દેખાડું તમને. બીજું કારણ શું આવશે તો કે ખંડોના જે ખંડ છે એના પશ્ચિમ કિનારે સમુદ્રના ઠંડા પ્રવાહ ચાલે છે. જેમ કે ભાઈ આપણે જોયું કે ઉત્તર અમેરિકા ખંડ રહેલો છે આ રીતે, તો અહીં જે છે ભાઈ કે ભાઈ અલાસ્કાના અહીં ગરમ ઠંડા પ્રવાહ, અહીં ઉપર તરફ અલાસ્કાના પ્રવાહ છે અને અહીં જે છે ઠંડા પ્રવાહ છે કેલિફોર્નિયાના એના, બરાબર. તો તમે જે છે ભાઈ ઠંડા પ્રવાહ બીજું કારણ લખ્યું છે એ લખી શકો કે ખંડના પશ્ચિમ કિનારે ઠંડા પ્રવાહ છે, જે ડેઝિકેટિંગ ઇફેક્ટ આવે છે એટલે કે હવામાં જે ભેજ હશે એ શોષાઈ જાય છે જેના કારણે હવા જે છે એકદમ સૂકી બની જાય છે, રણ બનવાનું બીજું કારણ રહેલું છે. અહીંયા એવું ડ્રો કરી નાખો, બરાબર, દક્ષિણ અમેરિકા ખંડ ડ્રો કરી નાખો, એકાદો ઠંડો અહીંયા દેખાડો, ઉત્તર અમેરિકા ખંડ આમ ડ્રો કરી નાખો, એકાદો ઠંડો પ્રવાહ અહીંયા ડ્રો કરી નાખો, આફ્રિકા ડ્રો કરી નાખો અને ઠંડો પ્રવાહ અહીંયા ડ્રો કરી નાખો. તો આ મુજબ જે છે ભાઈ તમે ઠંડા પ્રવાહ દેખાડી શકો છો. તો બીજું કારણ થઈ ગયું. હવે ત્રીજું કારણ અહીંયા કારણ લખવાનું અને અહીંયા આકૃતિ ડ્રો કરવાની. ત્રીજું કારણ શું છે તો કે સામાન્ય રીતે જો આ પૃથ્વી ડ્રો કરી, ઓકે, અહીંયા જે છે ઓલા ખંડને આપણે ગ્રહીય પવન ડ્રો કરશું, અહીંયા જે છે નાનો એક ખંડ ડ્રો કરો,
ખંડ રોકરો અને એમાં ભાઈ આ રીતે જેમ કે આ દક્ષિણ અમેરિકા ખંડ હોય તો અહીંથી જે છે પવનો આ રીતે આવતા હોય છે, પવનો આ રીતે આવે. તો પવનો આ જે સમુદ્ર ઉપરથી આવશે, 30 પટ્ટામાં સમુદ્ર ઉપરથી જે પણ પવનો આવશે એ ખંડના પૂર્વ સાઈડ વરસાદ વધારે કરશે, જ્યારે પશ્ચિમમાં આવે તો સુકાઈ ગયો ત્યાં સુધીમાં એમાં પવન પાણી દેશે નહીં. એ રીતે આફ્રિકાને ડ્રો કરીએ, આફ્રિકા આ રીતે. તો અહીંયા એવું છે કે અહીંયા રણ છે, અહીંયા રણ છે કેવી રીતે, તો કે અહીંથી જે પવનો આવશે આ વિસ્તારમાં સુધી વરસાદ આપશે અને અહીંયા પોતા પોતા એમાં ભેજ દેશે નહીં, રણ બની જાય. એ રીતે અમેરિકા પણ જુઓ આ રીતે રહેલું છે, અહીંયા રણ છે એના 30 અને અહીંથી કર્કવૃક પસાર થાય ગલ્ફ ઓફ મેક્સિકોમાંથી અને ઉપર અહીંયા મોઝાવેની રણ આવેલું છે. તો અહીંયા પણ એ જ વસ્તુ થશે, ગલ્ફ ઓફ મેક્સિકો છે આ રીતે અને આ રીતે રહેલું છે. તો અહીંથી જે પવનો આવે વરસાદવાળા એ આ વિસ્તારમાં વરસાદ કરી દે, આ વિસ્તારમાં વરસાદ કરશે પણ અહીંયા પોતા પોતા નહીં આવી શકે ભાઈ. તો મુખ્ય 3 કારણ રહેલા છે. અહીં તમે 3 એની ઇમેજ ડ્રો કરી દીધી, બાજુમાં કારણ રેખા ઉપર ઇન્ટો બાંધી દો. હવે જે પહેલાનો પ્રશ્ન હતો ને કે ભાઈ કન્ક્લુઝન આપું, તેથી ઉપરના 3 કારણોના કારણે આ 30 ઉત્તર 30 દક્ષિણના વિસ્તારમાં ખંડોના પશ્ચિમે રણ આવેલા હોય છે. શા માટે તેથી વાળું લખો, જુઓ સમય બરબાદ થઈ જાય, જગ્યા બરબાદ થઈ જાય અને મેન્સમાં સમય તો ઓછો મળે છે ભાઈ, લખવાનું ઘણું બધું હોય છે અને આ જ પ્રશ્ન આપેલો છે તો કે આવા કન્ક્લુઝન લખવાની હવે જરૂર રહેતી નથી. હા, જરૂર હોય ત્યાં તમે લખી શકો, હિસ્ટ્રી આ તે છે બરાબર, પોલિટીમાં લખી શકો, થોડો ઘણો જે નિર્ણય આપવાનો થતો હોય છે, નિર્ણય એટલે આપણા તો હોય નહીં સરકારની હોય બરાબર, તો એવામાં લખો એ સાચી વાત છે, પણ હરેક જગ્યાએ કન્ક્લુઝનની જરૂર રહેતી હોતી નથી. તો એ પણ થોડુંક ધ્યાનમાં રાખો. એવા પ્રશ્ન જેમ કે ભારતીય મોન્સૂનને અસર કરતા પરિબળ જણાવો, આવો પ્રશ્ન આવી શકે, કારણ કે આ વખતે ઇન્ડિયન મોન્સૂન જોવો થોડોક વરસાદ ખેંચાઈ ગયેલો છે બરાબર. તો તમે લખવાનું ચાલુ કરો તો સીધા અહીંથી લખો કે ભારતના ચોમાસાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. 1, 2, 3, 4, 5. અરે યાર શું આ બધાની જેમ લખેલું એમ, તો એ સરસ મજાનું પહેલાં તે કહું ચોખ્ઠું કરો અને જે 5 કહેવાય ને પરિબળ લખેલા છે, આ પરિબળ લખી નાખો અહીંયા 5 લખી નાખ્યો, આ રીતે આકૃતિ બતાવો અને પછી એક એક પરિબળ જે છે એક પરિબળ લખ્યું એની આકૃતિ નાની બનતી હોય તો અહીંયા ડ્રો કરો, અહીંયા ડ્રો કરી અહીંયા આખું પરિબળ લખી નાખો, 2 અહીંયા આકૃતિ ડ્રો કરો અહીંયા એનું લખી નાખો, 3 લખી નાખો, 4, 5 બરાબર. તો એ રીતે લખવાની ટેવ પાડવી પડે, જેમ કે ભાઈ એક ટ્રોપિકલ ઇસ્ટોલિસ્ટ જે છે જેને ટી જે કહીએ ભાઈ ચાલે છે હિમાલય ક્ષેત્રમાંથી, તો ભારત ડ્રો કરો આ રીતે, ટ્રોપિકલ ઇસ્ટોલિસ્ટ જેટ રહેલી છે આ રીતે આમ ડ્રો કરો આખું વિસ્તારમાં અને અહીંથી આમ અહીંથી ભાઈ 20 થોડું ઘણું ડ્રો કરતા શીખી જજો અને મારા દાસ કરશે તો અહીંયા જે પવન ચાલશે ટી છે આવું દર્શાવો, ટ્રોપિકલ ઇસ્ટોલિસ્ટ જેટ. સોમાલી જે છે સોમાલિયા પાસે ચાલશે ન્યાય દર્શાવો બરાબર. સેકન્ડ ક્વાર્ટરમાં ટ્રફ રહેલો છે તો એ આમ ગોળ કરીને આખા ટ્રફ બતાવો એને કે આમ ઉપર મૂવમેન્ટ થશે. આઈટી સિઝનને બતાવો, હા સેકન્ડ ક્વાર્ટર આઈટી સિઝન સાથે સંકળાયેલ છે. અલનીનો લાનીનો આયોડી ઇન્ડિયન ઓશન ડાયપોલ છે બરાબર. હિન્દ મહાસાગર સાયકલ તો નાની સરસમાંથી આવી ચોરસ આકૃતિ કરી એમાં દર્શાવી શકો. સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ છે બરાબર. તો ભારત ડ્રો કરો આ રીતે અને હિમાલય રાખો, અહીં દેખાડો કે સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ જે છે જે મોન્સૂન હશે ત્યારે અહીંયા હોય. અહીં એક બીજી એક શાખા ડ્રો કરો બરાબર કે વિન્ટરમાં જે છે અહીંયા હોય. હવે વિન્ટરની બદલે અહીંયા જશે, જે દિવસે અહીંયા જશે ત્યારે મોન્સૂન આવશે. અહીં લખી રાખો હાઈ પ્રેશર હોય. તો ઘણી બધી વસ્તુ તો તમે આકૃતિમાં દર્શાવીને સાબિત કરી શકો છો. તો આ 5 પરિબળ બાજુમાં આવે જે પેજ આપેલું હશે તમને, અહીં જે છે આવો નાનો ચાર્ટ કરો, અહીં જે છે 5 પરિબળ લખો, અહીં જે છે એક એક આકૃતિ ડ્રો કરી શકો બધાની બરાબર. તો આ મુજબ જે છે તમે આન્સર ફ્રેમ કરી શકો છો. તો બંધારણનો છે જેમ કે મૂળભૂત અધિકાર અને રાજનીતિના માદક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો સીધું જેવું અહીંયા કેમ લખેલું છે કે મુદ્દા સંવિધાનમાં ઉલ્લેખ, હવે આવું તમારે લખવાની જરૂર નથી બરાબર. તમે લખો મૂળભૂત અધિકાર, રાજનીતિના માદક સિદ્ધાંત અને આ પ્રશ્ન શરૂ કરો અને પહેલાં લખવાનું બરાબર. થોડું ઘણું તમે જે છે શરૂઆત થોડી ઘણી સારી કરી શકો છો, કારણ કે બંધારણનો પ્રશ્ન હોય તો તમે ઇન્ટ્રો પ્રસ્તાવના બાંધી શકાય છે સરસ મજાની. તો એમાં થોડું ઘણું કંઈક કરંટને લઈને લખી શકો છો. કરંટ હવે એમ થાય કે આમાં કેવી રીતે કરંટ શેના કારણે કરંટમાં આવેલું છે એવું લખી શકો કે મૂળભૂત અધિકાર જે છે આપણા ફંડામેન્ટલ રહેલા છે અહીંથી મળેલા છે ઠીક છે આમાંય તમે આપી શકો, પણ ત્યાં શરૂઆતમાં આપણે પ્રસ્તાવમાં પણ એવું લખી શકો અને અન્ય તફાવત અહીં આપી શકો. પ્રસ્તાવમાં લખો એ પાછું ન લખતા કે મૂળભૂત અધિકાર જે છે આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે, જે માદસના સિદ્ધાંત જે છે આયર્લેન્ડના સંવિધાનમાંથી લીધેલા છે, બંને વચ્ચે જે છે શું તફાવત છે એ આપણે હવે સ્પષ્ટ કરીએ સરસ મજા આવું બાંધી અને લખી શકો મૂળભૂત અધિકાર અને DPSP રાજ્યના માદક સિદ્ધાંત લખો ભાઈ. ભાગ 3 છે અનુચ્છેદ 12 થી લઈને 35 સુધી આવેલા છે એનો ઉલ્લેખ જોવા મળે છે અને જસ્ટિસિબલ છે બરાબર, ન્યાયને પાત્ર રહેલા છે, ન્યાયોચિત રહેલા છે. DPSP લખી નાખો ભાગ 4 છે અનુચ્છેદ 36-51 છે, નોન જસ્ટિસ નેચરમાં જે છે નોન જસ્ટિસ રહેલા છે, એટલે કે ન્યાય દ્વારા ફરજિયાતપણે લાગુ ન કરી શકાય. ક્લિયર? તો આ બે બાંધી દીધા. સ્ત્રોત કે અમેરિકન બંધારણમાંથી તમે શરૂઆતમાં લીધું, અમેરિકાથી લીધેલ છે, આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલ છે. એનું મહત્વ શું હોય તો કે વ્યક્તિ સ્વતંત્રતા,
સમાનતા, શોષણ વિરુદ્ધ છે, સંરક્ષણ, ધર્મની સ્વતંત્રતા, અલ્પસંખ્યના હિતોને સંરક્ષણ માટે, બરાબર, રાજ્યને એની મનમાની કરતા અટકાવો છે. આ સરસ મજાનો લેખો છે. રાજ્યને મનમાની એટલે કે રાજ્ય એટલે કે ભાઈ સરકાર એને મનમાં આવે એ પ્રકારના અનુચ્છેદ અથવા તો એ પ્રકારના કાયદા ન બનાવી શકે કે મને મજા આવે છે કે સરકાર મને મજા આવે છે આવો કાયદો બનાવશે એમ ન બનાવી શકાય. શું કામ? એ મૂળભૂત અધિકાર રહેલા છે. ન બનાવી શકાય એટલે કેવો કહેવાય? નકારાત્મક કહેવાય. કે રાજ્યને ફંડામેન્ટલ રાઇટ્સના ઉલ્લંઘન માટે અટકાવે છે. રાજ્યને એટલે કે દેશને મજા આવે, સરકારને મજા આવે એવા કાયદા બનાવી શકતો નથી. તો રાજ્યને મનમાની કરતા અટકાવે છે એટલે કે સ્વરૂપમાં તમે જો પ્રકૃતિની કેવી છે, નેગેટિવ છે, નકારાત્મક રહેલી છે. તો ડીપીએસપી રાજ્ય માટે એક કલ્યાણકારી રાજ્યની વ્યાખ્યા આપે છે. બરાબર, તો ખાસ લખો કે કલ્યાણકારી રાજ્ય સ્થાપિત કરવાનો ઉલ્લેખ આપે છે. રાજ્યએ કયા પ્રકારના કાયદા ઘડવા જોઈએ એ અહીંથી મળી જશે. એના એટલે કે લોકોનું ભલું થાય એવું વિચારે છે ને, કલ્યાણકારી રાજ્ય, લોકોનું કલ્યાણ થાય. તો અહીં પ્રકૃતિ કેવી છે? સકારાત્મક રહેલી છે. બસ આવી રીતે દર્શાવતા જાઓ. બરાબર, ઉદ્દેશ તો કે રાજનૈતિક વ્યવસ્થા સ્થાપિત કરવી અને સામાજિક અને આર્થિક લોકતાંત્રિક વ્યવસ્થા સ્થાપિત કરવી, આ ઉદ્દેશ રહેલા છે. લાગુ કરવાના સંસદને કાનૂન પણ બનાવવા પડે તો સ્વયં લાગુ થાય છે, અને લાગુ કરવા સંસદને કાનૂન બનાવવા પડે પછી લાગુ થાય. તો આ ઓટોમેટિક જે છે લાગુ પડી જ જતો હોય છે ફંડામેન્ટલ રાઇટ્સ. અને આ જે છે સંસદને કાયદો બનાવી અને લાગુ બનાવવા પડે, જેમ કે મનરેગા અધિનિયમ જે છે, ન્યૂનતમ વેતન અધિનિયમ રહેલા છે. બરાબર, તો સંસદે એક ઠરાવ પસાર કરવો પડે, ખરડો પસાર કરવો પડે, પછી આ ઇમ્પ્લિમેન્ટ થાય. અને આ તો જે છે ભાઈ ફંડામેન્ટલ છે, તરત સ્વયં એની મેળે લાગુ પડી જતા હોય છે. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ આઈ તો બસ ફેક્ટ લખી રાખો, થોડાક હજી એક બે મુદ્દા ટપકાવી દો અને તમારો આન્સર જે છે કમ્પ્લીટ થઈ જશે. હવે આમાં અહીં આકૃતિ ન આવ્યો કે આ બંધારણ લો ને અહીં મૂળભૂત અધિકાર લખ્યો હોય ડીપીએસપી લખ્યો, એવું આકૃતિ આમાં નહીં આવે. હા, હું સીધું ચોખ્ખું બનાવી નાખો અને આન્સર લખી નાખો, કમ્પ્લીટ થઈ જશે આન્સર. તો આ મુજબ મિત્રો ખાસ કરીને પ્રશ્નો જે છે સોલ્વ કરવાના હોય છે. ક્યાં કરંટ આવે તો કરંટ પણ આમાં ટપકાવી શકો છો. બરાબર, અને જે કીધું એ મુજબ ચાર્ટ ક્યાં આવે છે, આકૃતિ ક્યાં આવે છે એ પણ જરૂરી બને છે. હવે ખાસ કીધું હતું કે ભાઈ કેટલાક મેન્સ માટેના તમારા માટે પ્રેક્ટિસ માટે પ્રશ્ન તૈયાર કરેલા છે આઈસીઈ દ્વારા. તો જુઓ અલગ અલગ સબ્જેક્ટમાં, જેમ કે ભાઈ જીપીએસસી મેન્સ 2020ના ક્વેશ્ચન બેંક તૈયાર કરેલી હતી, જ્યાં જીપીએસસીની એક્ઝામ છે ને ભાઈ એસટી એડીઓએસઓ, સો એના માટે ક્વેશ્ચન બેંક આખી તૈયાર કરેલી છે. જેમ કે એમાં પહેલો સબ્જેક્ટ છે ભૂગોળ. તો ભૂગોળમાં તમે તમને કીધું ભાઈ ભૌતિક, ભારત અને ગુજરાત, તો તમામ વસ્તુના હરેક ટોપિકને કવર થઈ જાય એ મુજબ ઘણા બધા, અંદાજે હું તમને એમ કહું છું કે 70 જેટલા પ્રશ્નો છે, 70 જેટલા મેન્સના પ્રશ્નો છે. થાકી જાય લખી લખી, રોજ એક લખો ને તોય બસ થઈ જાય. બરાબર, તો 70 જેટલા પ્રશ્નો ભૂગોળ ઉપર તૈયાર કરેલા છે. અને એમાં કે સીધે સીધા, જેમ કે ભાઈ અરબી સમુદ્રને મળતી નદીઓ અને બંગાળની ખાડીને મળતી નદીઓ વિશે જણાવી તેનો તફાવત સ્પષ્ટ કરો. જો એટલે કે પૂર્વ તરફ વહેતી અને પશ્ચિમ તરફ વહેતી નદીઓનો તફાવત આપો. આવો જીપીએસસી મેન્સમાં પ્રશ્ન પૂછેલો હતો કે ઉત્તર ભારતીય નદીઓ અને દક્ષિણ ભારતીય નદીઓનો તફાવત આપો. તો હવે દક્ષિણ ભારત નહીં પૂછી શકે ભાઈ, સુપર ક્લાસીમાં તો આવી શકે છે. તો આ પ્રકારના પ્રશ્ન ખૂબ વધારે સરસ મજાના બરાબર આપેલા છે, જેથી કરીને તમે જે ટોપિક વાંચો ને, હવે જો એક એ પણ હોય ઘણી વખત વિશ્વાસ ન આવે કે ભાઈ આ મેં ટોપિક વાંચ્યો ને હવે એમાંથી મને કેટલું આવડે છે કેમ ખબર પડે. પ્રશ્ન થાય ને આખો ટોપિક વાંચી નાખો પણ પછી એમ થાય કે મેં વાંચ્યું એમાંથી મને કંઈ યાદ નથી રહેતું, એવું મનમાં એક કહેવાય ને એમ કોન્ફિડન્સ તૂટી જતો હોય. તો એનો સોલ્યુશન એક જ છે, તમે જે ટોપિક વાંચો, જેમ કે હિમાલય વાંચ્યો છે તો હિમાલય આખે આખો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, અહીંયા હિમાલય ઉપર જેટલા પ્રશ્ન છે સોલ્વ કરો, સોલ્વ થઈ ગયા તો કમ્પ્લીટ છે, ન થાય તો જ્યાં પ્રોબ્લેમ આવે છે એને સોલ્વ કરો. તો આ મુજબ દરેક ટોપિકને તમે કવર કરતા જાઓ. એ જ રીતે ભાઈ સાયન્સ અને ટેક, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, કરંટની સાથે જોડાયેલા પ્રશ્ન છે. એમ નથી કે ચલો બેઠે બેઠા લઈ લીધા, જેમ કે પ્રોજેક્ટ 75 બરાબર છે, બ્લુ વોટર નેવી શું છે, તો આ તમામ પ્રશ્ન જે કરંટમાં હોય, બેઝિક સાથે હોય, બરાબર, એવા બધા અહીંયા જે છે કવર કરેલા છે. જેમ કે ઇન્ડસ્ટ્રી 4.0ની બધું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે FOU છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આખું તૈયાર કર્યું છે. ખાસ કરીને જીએમ પાક અત્યારે કરંટમાં છે, યાદ કરો રબરનો પાક જીએમ ક્રોપ્સને લઈને. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ઘણા બધા પ્રશ્નો આ રીતે તૈયાર કર્યા છે. તમે જે પણ વાંચતા જાઓ, કરંટના ટોપિક કરતા જાઓ, અને ઇવન હું તો એમ કહું કે ભાઈ જો આમાં મેઇન્સ હશે તો તમારું કન્ટેન્ટ જોઈએ, ફેક્ટ જોઈએ, કરંટ જોઈએ, બધી વસ્તુ જોશે. તો ડેઈલી હરેક સબ્જેક્ટના એક એક પ્રશ્ન લખો, એટલે ડેઈલી તમે જોવો તો 4-5 પ્રશ્નો થઈ જાય જે ઇમ્પોર્ટન્ટ છે. લાઈક ભૂગોળ છે, હિસ્ટ્રી છે, સાયન્સ એન્ડ ટેક છે, ઇકો છે, કરંટ છે, બરાબર, અને એકાદું લઈ લો તમે ભાઈ આર્ટ એન્ડ કલ્ચર. તો 6 સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય, તો 6 ઉપર એક એક પ્રશ્ન લખો, ખાલી 6 પ્રશ્નો લખવાના છે. બરાબર, તો કેમ થાય કે કલાક થાય, કાંઈ વાંધો ને કલાક થાય, પણ તમે 6 ડેઈલી લખશો તો 30 એટલે 1 મહિને 180 પ્રશ્નો લખ્યા. વિચાર કરો 180 પ્રશ્નો એટલે કેવડી પ્રેક્ટિસ થઈ.
અને હવે પછી આગળના મહિનામાં આની લખવાની પ્રેક્ટિસની જરૂર રહેશે નહીં તો પછી પૂરેપૂરું કન્ટેન્ટ ઉપર ફોકસ કરો બરાબર તો પ્રશ્ન લખવા હોય તો તમારા માટે બેસ્ટ અહીં આપેલા છે જેમ કે ઇતિહાસ છે તો આમાં પણ દરેક વસ્તુને ધ્યાનમાં રાખેલ છે જેમ કે ગુજરાતનું પણ છે અને પ્રાચીન પણ છે અને આધુનિક પણ છે આધુનિક પણ રહેલું છે ઇવન બૌદ્ધ ધર્મ જૈન ધર્મ સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય છે ભક્તિ આંદોલન છે એ બધા વિષયના પ્રશ્ન તૈયાર મળશે કેવા પ્રશ્ન હોઈ શકે લખવાનું ચાલુ કરી દેવાનું સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારત બંનેના એના પણ જો ઢગલો પ્રશ્નો દેખાય છે તો બધી વસ્તુ તમને ફ્રીમાં જ મળવાની છે ચિંતા નહીં કરવાની અર્થતંત્ર અને આયોજન બરાબર એટલે ઇકોનોમી ઉપર તો એને પણ ધ્યાનમાં રાખેલું છે કરંટના આવી જાય એ રીતે કરંટની વસ્તુ સમાવેશ જાય પ્લસ બેઝિક થઈ જાય બરાબર તો એ રીતે આખું પ્રશ્ન ઘણા બધા એના સેટ કરેલા છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન લોક પ્રશાસન અને ભારતીય રાજવ્યવસ્થા બંધારણની બધું સમાવેશ કર્યું છે ગવર્નન્સ તો એનું પણ જો આખું ઘણા બધા પ્રશ્નો એમાં તૈયાર કર્યા છે કરંટમાં પણ આવી જાય અને બેઝિક પણ આવી જાય એ રીતે લોકસેવામાં નીતિશાસ્ત્ર એથિક્સ કીધું ને ભાઈ કે એથિક્સ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે જાહેર જીવન પબ્લિક લાઈફના આધારભૂત સિદ્ધાંતો જણાય કોઈ પણ ત્રણ વિશે નોંધ લખો જો આવો પ્રશ્ન આવી જાય હવે આમાં એ છે કે આ પબ્લિક લાઈફમાં આધારભૂત સિદ્ધાંત ક્યાં છે અહીં લખી અને એમાંથી કોઈ પણ ત્રણ સમજાવવાના કીધે તો આ જે બેઝિક કન્સેપ્ટ હોય છે ને આ પ્રકારને તમારે સોલ્વ કરવા જરૂરી છે જેમ કે બંધારણીય નૈતિકતા અને વ્યક્તિગત નૈતિકતામાં શું કેવું કે બંને શું રહે છે બંને તફાવત શું છે બધું સ્પષ્ટ કરો તો આવા પ્રશ્નો જે છે ઘણા બધા આપેલા છે ઘણા બધા પ્રશ્નો આપેલા છે તમારે પ્રેક્ટિસ કરવા માટે સારામાં સારા સ્ત્રોત જે છે અવેલેબલ થઈ જાય અને ખાસ કરીને કહી દઉં પીડીએફ જે છે ક્યાંથી મળશે સમજે કે તમે આ બધા પ્રશ્નો કીધા અમારે જોતું હોય તો પ્રેક્ટિસ માટે તો આપણી જે ખાસ કરીને પહેલાં એ કહી દો કે તમે આઈસીઈની જે યુટ્યુબ ચેનલ જોવો છો અને કદાચ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આ પ્રકારની તમામ અપડેટ તમને ટુ ધ પોઈન્ટ એટલે કે ઓન ધ સ્પોટ તરત જ જે છે ટંગ થઈને મળી રહેશે આના સિવાય જે પણ પીડીએફની બધું આવે છે કંઈ નવી બેચની ઇન્ફોર્મેશન હોય નવા એક્ઝામ ડિક્લેર થતી હોય છે રિઝલ્ટ આવે છે ભાઈ તો એ બધી વસ્તુ આપણે આઈસીઈના જે સોશિયલ પ્લેટફોર્મ રહેલા છે એના પર મળી જશે જેમ કે તમે વોટ્સઅપ જોઈન કરી લો આના સિવાય આપણી વેબસાઇટને વિઝિટ કરતા રહ્યો ફેસબુક જોતા રહ્યો ફેસબુકનો પેજ લાઇક કરી દો ઇન્સ્ટાનું પેજ લાઇક કરી દો અને ખાસ કરીને ટેલિગ્રામ ચેનલ ભાઈ ટેલિગ્રામ ચેનલને જે છે એમાં જોઈન થઈ જાઓ ઓફિશિયલ આઈસીઈ ટેલિગ્રામ ચેનલ ઉપર જેથી કરીને આ તમામ પીડીએફ જેમ કે આ પીડીએફ તમે જોઈને હમણાં પ્રશ્નો દેખાડ્યા એ બધી આખા બધાય પ્રશ્નોની આખી પીડીએફ જે છે આપણી આઈસીઈની ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં મળશે અને ત્યાંથી જઈ અને ડાઉનલોડ કરી લ્યો અને જોઈન પણ કરી લો ટેલિગ્રામ ચેનલ જેથી કરીને આવી અપડેટ જે છે મેન્સ માટે અથવા તો ચાહે આગામી તમામ એક્ઝામ માટે આવી તમામ અપડેટ જે છે તમને તરત જ મળતી રહેશે બીજી એક વસ્તુ આ તમને ઘણી બધી આજે જે ઇન્ફોર્મેશન આપી છે એ જ રીતે હજી વધારે ઇન્ફોર્મેશન હજી મેન્સ માટે કે ભાઈ પહેલાં જ ગયા મેન્સ પાર થઈ જાય એવી તમામ હજી કહેવાય ને ઘણી બધી માહિતી જે છે તમને ઓફલાઈન પણ આપવામાં આવશે અને એના માટે તમારા માટે ધી બેસ્ટ ચાન્સ આવી રહ્યો છે તો જુઓ જીપીએસસી મેન્સ ઓલિમ્પિક ભાઈ હવે તો આપણા માટે ઓલિમ્પિક જ થઈ ગયો ને એક પ્રકારનો કે આ વખતે તો ભાઈ ગોલ્ડ લઈને જ આવવું છે એટલે કે સિલેક્શન તો શું મેરિટમાં નામ લઈને આવવું છે એમ ટોપમાં ટોપ ટેનમાં નામ લઈને આવવું છે તો સ્પેશિયલી એના માટે જે વિદ્યાર્થી બહેનો મહેનત કરી રહ્યા છે તો એના માટે ગાઈડન્સ પ્રોગ્રામ જે છે ખાસ તૈયાર કરેલો છે જે આગામી 15 ઓગસ્ટે જે છે રવિવારના રોજ જે છે આયોજિત થશે રાજકોટ ખાતે હશે અને ખાસ કરીને કહેતો ઓફલાઈન રહેલો છે અને તમારા પ્રશ્ન પણ થતા હોય કંઈ ક્વેરી તો એ પણ તમે ત્યાં સોલ્વ કરી શકો છો ગુજરાતી અને ઇંગ્લિશ વિષયના પેપર આવે છે એ તો તમને ખબર હશે કે ગુજરાતીનું સબ્જેક્ટનું પેપર હોય એક ઇંગ્લિશનું પેપર હોય તો એમાં પણ સારામાં સારો સ્કોર કેવી રીતે કરી શકાય એની માહિતી ત્યાં આપવામાં આવશે બીજી વસ્તુ જીએસના વિષય કરંટ સાથે કન્સેપ્ટ કીધું ને કન્સેપ્ટ હશે કરંટ હોય અને આખું કન્ટેન્ટ જે છે ડેવલપ કરવાનું હોય તો એ કેવી રીતે ડેવલપ કરવું એની માહિતી પણ અપાશે કરંટ ક્યાંથી કેવી રીતે કરવું એની પણ માહિતી મળશે જૂના પેપરનું વિશ્લેષણ હજી વધારે ડીપમાં કરાવશે પ્રશ્નવાઇઝને હજી સોલ્વ કરાવશે સ્કોરિંગ કરવાની ટેકનિક જો આ ઇમ્પોર્ટન્ટ છે આન્સર બધા લખશે બરાબર ગુપ્ત યુગ ગુપ્તનું પ્રશાસન પૂછે તો ઘણા બધા પ્રશાસન તો લખવાના જ છે પણ એવું તે શું હજી એક્સ્ટ્રા કરી શકાય અહીંયા ઘણી બધી માહિતી આપી હજી આનાથી એક્સ્ટ્રા એવું તે શું કરી શકાય કે બીજાની સાપેક્ષમાં તમારા આન્સર જે છે થોડોક અલગ તરી આવે અને માર્ક જે છે વધારે મળે અને સબ્જેક્ટમાં સ્કોર થાય ઘણા બધા ફેક્ટની ઇમ્પોર્ટન્સ તો ફેક્ટ કેવા કઈ જગ્યાએ નાખવા એની માહિતી પણ અપાશે અને ટેસ્ટ સિરીઝ અને આન્સર ચેકિંગ વિશે પણ સમજ આપવામાં આવશે કે હવે જો તમે આ બધું જે છે જોતા રહેશો આના સિવાય તમે તમારું ખુદના કન્ટેન્ટ છે કરંટ અફેર્સ છે ફેક્ટ છે બધું અપડેટ કરતા રહેશો સતત ને સતત હવે એકાદી ટેસ્ટ સિરીઝ આપવી જરૂરી હોય એટલે તો શું થાય કે તમે જે તૈયાર કર્યું છે ત્યાં તમે પરફેક્ટ ટાઈમ લિમિટની અંતર્ગત એ રજૂ કરી શકો છો કે નહીં એ ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ ખૂબ જરૂર છે પ્લસ એનું આન્સર ચેકિંગ વિશે પણ સમજ આપવામાં આવશે
બરાબર. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને ઓફલાઈન એ પણ કહી દઉં, કારણ કે ઓનલાઈન કરતાં ઓફલાઈન જે છે વિદ્યાર્થીઓ એમ કે ઇન્ટરેસ્ટ સારું થતું હોય છે, તો એ લોક લાગણીને માન આપી અને ખાસ કરીને મિત્રો જે છે કહેવાય કે એક આયોજન કરેલું છે ગાઈડન્સ પ્રોગ્રામનું જે આગામી 15 તારીખે હશે. હવે આમાં એ પણ કહી દઉં કે જે પણ વિદ્યાર્થી મિત્રો આના વિશે માહિતી અથવા તો આમાં જોઈન થવા માગે છે, આ પ્રોગ્રામ એટેન્ડ કરવા માગે છે, તો એના માટે એક રજીસ્ટ્રેશન નંબર છે 9375700110932800010, અને ખાસ કહીને કહી દો લિમિટેડ સીટ સાથે હશે. વહેલા તે પહેલાંના ધોરણે છે, ફૂલ થઈ જશે પછી ગમે તે એક્સેસ હશે પણ છતાં એમાં તમને બેસવા દેવામાં નહીં જ આવે, કારણ કે લિમિટેડ સીટ છે અને આવો પ્રોગ્રામ તો લગભગ કોઈ હાથમાંથી જવા ન જ દે, કારણ કે ફ્રીમાં આખી આખી મેન્સનું ગાઈડન્સ મળે છે, તૈયારમાંથી બધી વસ્તુ છે કે તમારે એક એક સોલ્વ કરવાને જવાનું, જૂના પેપર લઈને વળી કે આમાં ઇકોનોમીમાં કેટલા એવા ઇતિહાસમાં કેટલા પૂછે છે, બંધારણમાં ક્યાંથી પૂછે છે, તમારે એવું કંઈ ગોતવા નથી, બધું તૈયારમાંથી તો મળે છે બરાબર. તો આમાં ખાસ કરીને કહી દો કે વહેલાના પહેલાના ધોરણ છે, કારણ કે કોરોનાની ગાઈડલાઇન્સને આપણે બધું ફોલો કરવાના છીએ બરાબર, સોશિયલ ડિસ્ટન્સને બધું જાળવવાના છીએ, તો ઝડપથી રજીસ્ટ્રેશન કરી લ્યો જેથી કરીને આનો લાભ જે છે લેવામાં તમે ચૂકી ન જાઓ. અને ખાસ કીધું એ મુજબ આ જે સોશિયલ પ્લેટફોર્મ રહેલા છે આપણે એમાં જોઈન થઈ જાઓ એટલે તમામ પ્રકારની આવી અપડેટ જે છે તમને સતત મળતી રહેશે. તો મિત્રો જે કરીને ખાસ કરીને કહી દો કે જે મેન્સમાં કયા પ્રકારનું હોવું જોઈએ, કેવી રીતે લખાય છે, શું આવે છે, થોડું ઘણું એનાલિસિસ પણ કરાવ્યું છે, તો એ ધ્યાનમાં રાખીને તમે તમારી મેન્સની તૈયારી છે શરૂ કરી શકો છો. અને ખાસ હજી વધારે ડિટેલ્સ જોતી હોય બરાબર તો તમે આ પ્રોગ્રામ એટેન્ડ કરો જેથી ખૂબ વધારે ટુ ધ પોઈન્ટ માહિતી જે છે ત્યાં મળી જશે. તો મિત્રો આજનો લેસન અહીં સમાપ્ત થઈ છે અને આ પ્રકારની અપડેટ માટે ખાસ તમને કીધું એમ કે સોશિયલ પ્લેટફોર્મ જોઈન કરી લો જેથી તમામ માહિતી મળતી રહે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.